सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्यतु वाचि मे सुधा। वसुदेव सुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं न च मां तानि कर्माणि निबध्नन्ति धनंजय निबध्नन्ति धनंजय उदासीनवदासीनम् अशक्तस्तेषु कर्मसु अशक्तं तेषु कर्मसु। हे धनंजय, तानि कर्माणि माम न निबध्नन्ति। हे धनंजय, हे अर्जुन, ते कर्मो मने बांधता नथी, कारण के कर्मो कर्या पछी बंधन आवे ज। हवे मानस ने आवे तो परमात्मा ने केम ना आवे, कारण के कल्पना आदिमा हूँ बधानु सर्जन करू छु अने कल्पना अंतमा बधाने मारा में लीन करू छु। आ विषय उभो थया पछी आपणे कर्म थयुं, कल्पा दऊ बधाने निर्माण करू अने कल्पक सहे पाछो मारा में लीन करू, तो निर्माण करू लीन करू आ कर्म जो भगवान करता हो तो ए कर्म एने पण नड़वू जोईए। तेनो जवाब अहीं आपे छे कि नचमाम तानी कर्माणी, ए बधा कर्मो माम न निबध्नन्ति, मने बांधता नथी, बंधन रूप थता नथी, अने एनु कारण के छे उदासी नवदासीनम अशक्तम तेषु कर्मसु। अशक्तम तेषु कर्मसु उदासीन वद आसीनः, हूँ कर्ममां अशक्त रहूं छु अने कोई प्रकार की आसक्ति राखतो नथी। शक्त एटले चिटकी बेसू, अशक्त एटले चिटक्या वगर काम करवू, तेथी हूँ कर्मोनी जोड़े चिटकतो नथी, अशक्त थईने काम करू छु अने उदासीन वद उदासीन रहूं छु। हवे उदासीन शब्द न वापरता उदासीन वद एम कहू, शा माटे खबर छे? खरेखर तो सर्जन अने विसर्जन छे ज नहीं, परमात्मानुं जे रूप छे, तेथी कर्मो थता ज नथी, पण थता होय एवो आभास थाय छे, अने परिणामे भगवान ने बंधन केम नहीं, आवो कोई पण जीवात्माना मनमां विचार आवे, तेथी हूँ जवाब आपी रह्यो छुं, बाकी कहीं जवाब आपवा जेवुं छे नहीं। कारण के सर्जन अने विसर्जन पण बोलवानी भाषा छे, द्वैतमां बधुं बोलवुं पड़े, खरेखर तो ए विस्तर्यो छे, कहीं निर्माण थयुं ज नथी। मोड़ जारे कड़ा करे त्यारे कहीं निर्माण नथी करतो, आखा पीछा आम सरस मजाना गोड़ गोठवाई जाए, तो ए कड़ानुं मोड़े सर्जन कर्युं छे एम ना कहेवाय। ए नाच्यो अने आवी रीतनी कला थई गई, परमात्मानुं भी आवुं ज छे। तेथी लीला शब्द छे, लीला लोकवत्तु लीला कैवल्यम, लीला जेम माणस करे तेवी रीतनुं आ थई गयुं छे। એટલે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત વાસે, સમગ્ર બ્રહ્માંડની અંદર એક જ તત્વ વ્યાપીને રહ્યું છે। તેથી સર્જન વિસર્જનની જે ભાષા છે ને એ ભાષા પણ નીચા લેવલથી સમજાવવાને માટે દ્વૈતમાં બોલવી પડે તેથી બોલાય છે, અને તેથી હું ઉદાસીન વદ રહું છું એમ કેવું પડ્યું, ઉદાસીન જેવો, ઉદાસીન વદ અને અશક્ત, આશક્તિ રાખ્યા વગર ચીટક્યા વગર હું કામ કરું છું અને ઉદાસીન થઈને કામ કરું છું, તેથી મને એ કર્મો બાંધતા નથી। હવે આ કહીને ભગવાને આપણને પણ એક રસ્તો દેખાડ્યો, તમે બી આવું કરો તમને પણ નહીં બાંધે। જે કારણથી કર્મો ભગવાનને બાંધતા નથી તે જ કારણથી આપણને પણ નહીં બાંધે। તેથી અહીંયા ઈશ્વરની વાત કરવાની કલા છે, આવું આવું કર્યો માટે હું બંધાયો નહીં, તો પછી અમારે પણ બંધાવવું નથી, તો આવું આવું કરો, સીધી વાત છે। તેથી મને કેમ બાંધતા નથી એમ કહીને તમને કેમ બાંધશે એનો રસ્તો પણ સાયમલ્ટેનિયસ દેખાડ્યો છે, કે જેને જેને કર્મોથી બચવું છે, કર્મબંધનમાં ફસાવવું નથી, તેને અશક્ત રહેવું જોઈએ અને ઉદાસીન રહેવું જોઈએ। બહુ બે મહત્વની વાતો અહીંયા કહી દીધી, નહીં તો કર્મ માણસને બાંધ્યા વગર રહે જ નહીં।
તમે જેવું કર્મ કર્યો કે તેનું ફળ આવીને ઉભું જ રહે. તમે તમારા કર્મને માટે જવાબદાર છો, છટકી શકતા નથી, ભાગી શકતા નથી અને કર્મ કર્યા વગર રહી શકતા નથી. આખી ગીતાનું જે સાર છે તે અહીંયા જ છે. નહીં કશ્ચિત ક્ષણમ આપી જાતુ તિષ્ઠત્ય કર્મ કર, એક ક્ષણ માત્ર પણ તમે કર્મ કર્યા વગર રહી શકતા નથી. હું કર્મ કરીશ નહીં એમ જે માણસ બોલતો હશે એને કશી ખબર જ નથી, રવાય જ નહીં. તમે કશું નથી કરતા તો ન કરવું એ પણ એક કામ છે. જેમ સાંભળવાનું એક કામ છે તેમ ન સાંભળવાનું પણ એક કામ છે. મારે તારી વાત સાંભળવી નથી એટલે આપણે કાનમાં આંગળી મૂકી દઈએ, કાં તો રૂના પોતા નાખી દઈએ, એટલે શું કર્યું? ન સાંભળવાનું કામ કર્યું. તેથી ખાલી સાંભળવાનું જ કામ હોય છે એમ નહીં, ન સાંભળવાનું પણ કામ છે. ઉઠ્યા પછી જ કામ થાય છે એમ નહીં, સુવાનું કામ પણ ઘણા માણસો કરતા હોય છે. એ ઉઠતો જ નથી, ત્યારે ઉઠવું એ ઉઠવાનું કામ થયું ને ન ઉઠવું એ ન ઉઠવાનું કામ થયું. તમે ગમે એટલું કહો નહીં ઉઠું. તેથી કરવું એ પણ કામ છે અને ન કરવું એ પણ કામ છે. કરીને પણ માણસ બંધાય, ન કરીને પણ માણસ બંધાય. એનું કારણ ન કરવાની પછવાડે પણ આસક્તિ છે. જાગીને કામ કરવાની આસક્તિ છે તો ન જાગીને ઊંઘવાની આસક્તિ છે. તે તમે નથી કરતા માટે બંધાતા નથી કરતા એ શબ્દ જ ખોટો છે. શ્વાસોશ્વાસ તમારા જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી કર્મ ચાલુ જ રહેવાના છે. તમે આંખ ખુલ્લી રાખીને જોવાનું કામ કરો છો, હાથ બંધ રાખીને ન જોવાનું કામ કરો છો. હવે મારે કંઈ જોવું નથી, આંખ બંધ. તેથી મારે જોવું નથી, હું જોતો નથી, ત્યાં પણ તમારો અહંકાર છે જ. તમે જુઓ છો એમાં અહંકાર છે એમ ન માનો, નથી જોતો એમાં અહંકાર છે. તમે સાંભળો છો એમાં અહંકાર નથી, ન સાંભળવામાં વધારે અહંકાર છે. તું ગમે એટલું બોલ, તારી એક પણ વાત સાંભળવાનો નથી, કેટલો મોટો અહંકાર છે. તેથી ન સાંભળનારો માણસ પણ અહંકારી હોઈ શકે, ન જોનારો માણસ પણ અહંકારી હોઈ શકે, ન બોલનારો માણસ પણ અહંકારી હોઈ શકે. બોલનારને હું સારો વક્તા છું એનો અહંકાર આવે, તો ન બોલનારને હલકા માણસો પાસે શું બોલવું એનો અહંકાર હોઈ શકે. તેથી ન બોલવાનો પણ એક અહંકાર હોય. હું નથી બોલતો શા માટે? એ કક્ષાના માણસો જ ક્યાં છે મને સમજે એવા. તેથી ન બોલનારો માણસ ભયંકર અને વધારે અહંકારી પણ હોઈ શકે. તેથી બોલવાની જેમ એક ક્રિયા છે તેમ ન બોલવાની ક્રિયા છે, અને બંનેમાં આસક્તિ અને અહંકાર રહી શકે. બોલનાર સારું બોલે તો અહંકાર આવે, ન બોલનારને લાગે કે શ્રોતાની કક્ષા જ નથી, ને કહું બોલીને વાણી બગાડવાની. તેથી ભલતી જ હાઈટ પર પોતાને સમજતો હોય. ત્યારે કહેવાનો તત્પર શું છે કે ન બોલવાનો પણ એક અહંકાર હોય, ન જોવાનો પણ એક અહંકાર હોય, ન સાંભળવાનો પણ અહંકાર હોય. હું કોઈનો સાંભળતો નથી, જાઓ, અહંકારી માણસ. ચાલવાનો અહંકાર હોય, ન ચાલવાનો અહંકાર હોય. હું ફાલતુ માણસ જોડે જતો નથી, આમની જોડે ચાલતો નથી, ફલાણું કરતો નથી, આમ બધું જે બોલવું છે. તેથી બધા જ કર્મો પોઝિટિવ કે નેગેટિવ થવાના જ. અને એટલે ગીતાકારે બહુ સ્પષ્ટ કીધું, એક ક્ષણ પણ તમે કર્મ કર્યા વગર રહી શકતા નથી. નહીં કશ્ચિત ક્ષણમ આપી, આપણને ક્ષણ ખબર છે, ક્ષણ કોને કહેવાય? શાસ્ત્રમાં ક્ષણની વ્યાખ્યા આવી છે, કમળની પાંદરીમાંથી સોય આરપાર નીકળી જાય એટલામાં ત્રણ ક્ષણ થઈ જાય છે. ત્રણ ક્ષણ કલ્પના કરો. પહેલી ક્ષણે સોય કમળની પાંદરીને અડે, બીજી ક્ષણે ભેદે, અને ત્રીજી ક્ષણે બહાર નીકળી જાય. કમળની પાંદરી કેટલી મુલાયમ છે, નાખવા ભેગી સોય બહાર નીકળી જાય, એટલામાં ત્રણ ક્ષણ થઈ જાય એટલે એક ક્ષણ કેવી હશે? શાસ્ત્રોમાં ક્ષણની વ્યાખ્યા આપી છે કે કમળપત્રમાંથી સોય આરપાર નીકળી જાય એટલામાં ત્રણ ક્ષણ થઈ જાય છે. એટલે સોય આરપાર જાય એનો ત્રીજો ભાગ એટલે એક ક્ષણ. એટલી વાર પણ તમે કર્મ કર્યા વગર રહી શકતા નથી એમ ગીતાકાર કહે છે. નહીં કશ્ચિત ક્ષણમ આપી, એટલે એક પણ શ્વાસ તમારો કર્મ કર્યા વગર જતો નથી. શ્વાસોશ્વાસ એ પણ એક કર્મ છે. તમે શ્વાસ લો પણ છો ને શ્વાસ અટકાવી પણ શકો છો. શ્વાસ લેવાનો અહંકાર છે, અટકાવવાનો પણ અહંકાર છે. ત્રણ મિનિટ પાંચ મિનિટ સુધી હું શ્વાસને રોકી શકું છું. પ્રાણાયામ શું છે? શ્વાસ અટકાવવાની પણ એક પ્રક્રિયા છે. પૂરક તમે શ્વાસ ભરો છો એ પણ ક્રિયા છે, કુંભક રોકો છો એ પણ ક્રિયા છે, અને રેચક છોડો છો એ પણ ક્રિયા જ છે. તેથી એક એક શ્વાસમાં ત્રણ ત્રણ ક્રિયાઓ થાય છે, પૂરક, કુંભક અને રેચક. એટલી ઝડપથી થાય છે કે આપણે ખબર નથી પડતી, પ્રાણાયામમાં ખબર પડે, પણ આમ ચાલે જ છે. શ્વાસ લો છો અટકે છે નીકળે છે, લેવ છો અટકે છે નીકળે છે. એટલું ફાસ્ટ જતી હોય કે સતત શ્વાસ ચાલે છે એમ પણ લાગે, પણ પ્રાણાયામ કરતી વખતે ખ્યાલ આવે કે આટલા સેકન્ડ સુધી શ્વાસ લેવાનો, પછી આટલા સેકન્ડ સુધી રોકવાનો, પછી ધીરે ધીરે છોડવાનો. એટલે એ બધી જ વસ્તુને આ લોકો જોઈ શકે છે. એનાથી જાગૃતિ આવે, અવેરનેસ આવે. એ શ્વાસની પ્રક્રિયા ઉપર આખી વિપશ્યના સાધના ઉભી છે. યતંતો યોગિનશ્ચૈનમ પશ્યંત્યાત્મન્ય વસ્થિતમ યતંતો પ્રકૃતાત્માનો નૈનમ પશ્યંતિ ચેતસ. એ પશ્યંતિની વાત જે ગીતાએ કરી છે તે વિપશ્યતાનું મૂળ છે.
જાગૃતિ પૂર્વક અવેરનેસ પૂર્વક પોતાના શ્વાસને જોવાનો પ્રયત્ન કરવો, એનાથી જાતની જાગૃતિ આવે છે. નું કારણ, તમે કોન્સન્ટ્રેટ થાવ છો એટલે બીજા વિચારો પોતાની મેળે અવોઇડ થઈ જાય. કેમ કેટલાક માણસો મૂર્તિ ઉપર ધ્યાન સ્થિર કરે એટલે બીજું બધું નીકળી જાય, કચરો પછી ભગવાન જ દેખાય. તેમ કેટલાક માણસો શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે એટલે શ્વાસની અવર જવર તમે જોયા કરો એટલે તમને બીજા થકાને ધ્યાન જાય જ નહીં. તેથી કોન્સન્ટ્રેટ થવાના જે કેટલાક રસ્તાઓ છે તેમાંની એક પદ્ધતિ એટલે વિપશ્યના, વિશેષ રૂપે જોવું. પશ્ય એટલે જોવું અને વિપશ્ય એટલે વિશેષ રૂપે જોવું. તેથી તમારા શ્વાસ ઉપર તમે ધ્યાન આપશો ત્યારે શ્વાસ લેવા આપણે ક્રિયા છે અને શ્વાસ અટકાવવા આપણે ક્રિયા છે. તેથી નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતે કર્મકૃત, એક ક્ષણ પણ માણસ કર્મ કર્યા વગર રહી શકતો નથી. આ પહેલો પ્રસ્થાપિત થયો સિદ્ધાંત. હવે બીજો સિદ્ધાંત, તમે કર્મ કર્યા કે બંધન આવશે. ત્યારે કર્મ કરવું કે ન કરવું તમારા હાથમાં નથી. ધેર ઇઝ નો ચોઇસ, યુ આર બાઉન્ડ ટુ ડી ઇટ. તમે કરો છો, છૂટકો જ નથી. તમારું જીવન એ જ કર્મ છે, જીવન એ જ યજ્ઞ છે. યજ્ઞ એટલે સત્કાર્ય. ત્યારે સમગ્ર જીવનની અંદર બધી જ ક્રિયાઓ કર્મરૂપ છે, સતત જીવન ચાલતું રહેશે. ગતિનું નામ જીવન. સ્થિતિ આવે એટલે પતી ગઈ વાત, અટકી જાય. મરણ થાય પછી જ કર્મ ન થાય, બાકી કામ તમારું ચાલુ જ છે. ત્યારે કહેવાનું તત્પર શું છે, અને મરણ થાય ત્યાર પછી પણ કામ ચાલુ જ છે. એનું કારણ મરણ શરીરનું થાય છે. ડસ્ટ ધાઉ આર્ટ એન્ડ ડસ્ટ ધાઉ શેલ બી વોઝ નોટ સ્પોકન ઓફ ધ સોલ. આત્માને માટે આ નથી. માટીમાંથી આવ્યો ને માટીમાં જવાનો આત્મા નહીં. આત્મા માટીમાંથી આવ્યો પણ નથી ને માટીમાં જાય પણ નહીં. શરીર માટીમાંથી નિર્માણ થયું છે ને માટીમાં મળી જાય, આગમાં મળી જાય, માટીમાં મળી જાય, પાણીમાં નાખી દે, જ્યાં નાખે ત્યાં પંચમહાભૂત પંચમહાભૂતમાં ભળી જાય. પણ એ માટીમાંથી આવ્યો ને માટીમાં જશે એ આત્મા માટે બોલાતું નથી. આત્મા ચેતન છે, માટીમાંથી આવે જ નહીં અને માટીમાં જાય જ નહીં. તેથી આ શરીર છોડીને પાછો જીવાત્મા આગળ વધે જ છે. તેથી મર્યા પછી પણ કર્મ ચાલુ છે. શરીર છોડીને તમારું પ્રયાણ ચાલુ થઈ જાય. આ તો મોટર છે, રહી ગઈ અહીંયા ગાડી છે, આ વેહિકલ છે, વાહન આપણને મળેલું છે અને એટલે તો વાહન બગડે છે. 50-60-70 વર્ષ થયા એટલે તમારું આ વાહન પછી ખતમ થવા લાગે. અમુક ટાઈમ સુધી રિપેરિંગ થાય ને પછી રિપેરિંગનો ચાર્જ ગાડી કરતાં વધારે મોંઘો હોય ત્યારે માણસો ગાડી કાઢી નાખે. તેથી આ રિપેર કરતાં 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 પછી છેવટે આ ગાડી ફેંકી દેવાની, પછી નવી ગાડી ભગવાન આપણને આપે. એટલે આ એક સાધન છે અને વાહન છે, ધ્યાનમાં આવી જાય તો ઘણો માણસ સ્વસ્થ થઈ જાય. મોટર કાઢીને બદલાવીને નવી લેખતી વખતે માણસને બહુ દુઃખ થતું નથી, કારણ કે હવે રોજ હેરાન કરે છે આ ગાડી. એક માઇલ ચાલે ને અડધો કલાક ઊભી રહે, એક માઇલ ચાલે ને અડધો કલાક ઊભી રહે, ગાડીમાં શું પ્રવાસ કરવાનો. પછી 80-90 વર્ષે આ ગાડી બેબી થઈ જાય, ચાલે ને પાછી અટકે, ચાલે ને પાછી અટકે, ત્યારે ભગવાન તમને નવી ગાડી આપે. આટલું જ ધ્યાનમાં આવી જાય તો આ એક વેહિકલ છે, જીવાત્મા એના વગર ચાલી શકતો નથી. તેથી એને પંચમહાભૂતનું આ માળખું જોઈએ એટલે એની અંદર આપણે બેઠા છીએ. બિલકુલ ઉપનિષદે આ જ વાત કરી છે, આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ છ બુદ્ધિમ તું સારથિમ વિદ્ધિ મન પ્રગ્રહમેવ છ ઇન્દ્રિયાણી હયાનાહુ વિષયાસ્તે સુગોચરા. એટલું સરસ રૂપક આપ્યું છે, આત્માનમ રથિનમ વિદ્ધિ, અંદરનો શેઠ છે તે આત્મા છે અને શરીરમ રથમેવ છ, આ શરીર રથ છે, વાહન છે, વેહિકલ છે. તાર રથી અંદર બેઠો રથી છે તે શેઠ છે, શરીરે રથ છે, બુદ્ધિ એ સારથી છે, મનને લગામ છે અને ઇન્દ્રિયો ઘોડા છે. આટલું પરફેક્ટ સમજાવ્યું છે. ગ્રીક ફિલોસોફીમાં આ જ વાત પ્લેટોએ કરી છે અને પ્લેટોસ ચેરિયટ તરીકે ઓળખાય છે, પ્લેટોનો રથ. ખરેખર એ રથ પ્લેટોનો નથી, ઉપનિષદનો છે. તેથી ઉપનિષદના વિચારોની કોઈ પણ અસર ગ્રીસમાં કોઈ પણ કાળે પહોંચી હશે ને તે પ્લેટોને એટલી બધી ગમી ગઈ કે એનો એ શબ્દ એને વાપરો, ચેરિયટ, પ્લેટોસ ચેરિયટ. તેમાં આ જ વાત છે. તેથી અંદર બેઠેલો આત્મા છે તે શેઠ છે, શરીર છે તે આપણને મળેલો સાધન છે, રથ છે, વેહિકલ, વાહન છે. હવે એ વાહન ચલાવવાનું છે તો ડ્રાઈવર કોણ? બુદ્ધિ. બુદ્ધિ બરાબર હોય તો એક્સિડન્ટ થાય નહીં, ડ્રાઈવર બરાબર હોય ચિંતા નહીં. અસ્તવ્યસ્ત ડ્રાઈવર હોય તો એક્સિડન્ટ નિર્માણ કરે. કેટલાક ડ્રાઈવરોની આવી ટેવ છે, આગળની ગાડીથી આગળ જાય છે, તેમાં આગળની ગાડી ફાસ્ટ ચાલતી હોય તો પણ, પેલો સ્લો હોય ને આપણે ફાસ્ટ બરાબર છે, પણ આગળની ગાડી 80-90 કિલોમીટર ચાલતી હોય તો 100 કિલોમીટર કરીને એનાથી આગળ જવાનું. મને એકવાર એક ટેક્સીમાં બેસવાનો પ્રસંગ આવેલો, બધાનો હોર્ન મારતો જ જાય, બધાનો હોર્ન મારતો જ જાય. મેં કીધું આટલી બધી શું ઉતાવળ છે, તું ગમે એટલો ફરી આવીને સાંજના પાછો ઘેર જવાનો છે. પછી મેં કીધું આવી રીતનું ઉતાવળ કરતાં કરતાં એક ડ્રાઈવરની ગાડી ટકરાઈ ગઈ, ડ્રાઈવર ત્યાંને ત્યાં મરી ગયો ઓન ધ સ્પોટ અને ઉપર ગયો. ત્યારે ભગવાનને એમ પણ થયું કે આટલી બધી ફાસ્ટ ગાડી ચાલે, જલ્દી આવી ગયો, એનો ટાઈમ હજી બાકી હતો. હા, મેં કીધું એટલું બધું ઓવરટેક કર્યું એણે,
કે ઉપરવાને ભી આશ્ચર્ય થયું ત્યારે જીવનની અંદર સ્પીડ ગતિ એ બુદ્ધિ નિર્માણ કરે છે જેમ ડ્રાઈવરની મહત્તા છે સીટની અંદર કોઈ પણ ઠેકાણે હશે પછી એ જહાજ હોય કે મોટર કાર હોય કે ઇવન પ્લેન હોય ચલાવનાર માણસ સ્વસ્થ હોય તો બાકીના બધા માણસો નિશ્ચિંત હોય ત્યારે કહેવાનું તત્પર શું છે કે બુદ્ધિ જેની સારી શુદ્ધા હિ બુદ્ધિ કિલ કામધેનુ વિશુદ્ધ બુદ્ધિ એ કામધેનુ છે તમારી ઈચ્છા મુજબ તમે જીવનને લઈ જાઓ કામધેનુ એટલે ઈચ્છિત ફળ આપનારી ધેનુ તમારી જે કામના હશે જે ઈચ્છા હશે પૂરી કરે એને કામધેનુ કહેવાય એ કામધેનુ ગાય ક્યાંય ગોતવા જાઓ નહીં અહીંયા જ છે શાસ્ત્રોમાં કામધેનુની વ્યાખ્યા છે શુદ્ધા હિ બુદ્ધિ કિલ કામધેનુ વિશુદ્ધ બુદ્ધિ એ જ કામધેનુ છે સ્વર્ગમાં એક ગાય હતી ને એ બધાની કામનાઓ પૂરી કરી ઠીક છે બધું લખી રાખે સંકેતમાં આ લોકો પણ સમજતા આવડવું જોઈએ પ્રત્યેક માણસને ભગવાને કામધેનુ આપી છે બુદ્ધ્યા સંયોજયંતિ તમ પ્રત્યેકને બુદ્ધિ જોડે ભગવાને સંયોજિત કરી આપ્યું છે વદામી બુદ્ધિયોગમ તમ અર્જુનને પણ બુદ્ધિયોગ તને આપું છું તેથી બુદ્ધિ નામનો સારથી ભગવાને બધાને આપેલો છે પણ એ સારથી અણગળ નહીં રહેવો જોઈએ એ સારથીને ટ્રેનિંગ મળવી જોઈએ તાલીમ મળવી જોઈએ લાયસન્સ વગરનો ડ્રાઈવર ચાલતો નથી તેમ તાલીમ વગરની બુદ્ધિ યોગ્ય માર્ગદર્શન કરી શકતી નથી અને બુદ્ધિની તાલીમને જ કહેવાય છે સ્વાધ્યાય તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ એનું કારણ તમારી બુદ્ધિ કેળવાઈ જાય સતત નિયમિત સ્વાધ્યાયનો અર્થ શું છે બુદ્ધિમાં પ્રકાશ પડે એના કન્સેપ્ટ કેટલા ક્લિયર થઈ જાય એ માણસ મિસગાઈડ થાય નહીં અંધારામાં રહે નહીં એના ખ્યાલો બદલાય નહીં એનું કારણ સાચું અને ખોટું ક્લિયર ખબર પડ્યા પછી સાચા સાઈડે જવાનું મન થાય પછી કંઈ કમજોરીઓ હોય કંઈ પ્રલોભન હોય કંઈ ભય હોય એટલે માણસ જઈ શકે નહીં પણ અંદરની ભૂખ સાચા તરફ જવાની જ છે એક એક માણસની અને જ્યાં સુધી સત્ય તરફ માણસ જતો નથી ત્યાં સુધી એને ચેન પડતું નથી બેચેન રહે છે આજે મોટાભાગના માણસો બેચેન શા માટે છે સત્ય સમજાય છે અને આચરી શકતા નથી આખી સમસ્યાની જળ અહીંયા છે સાચું ખબર નથી પડતી એવા માણસો બહુ ઓછા છે સાચું આ જ છે આ જ કરવું જોઈએ આ પ્રકારે જીવવું જોઈએ પણ જીવી શકાતું નથી તેની વ્યથા છે ત્યારે જે જીવવું જોઈએ તે અને આપણે જે જીવીએ છીએ તે એ બે વચ્ચેનું અંતર જેમ 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 ઘટતું જાય તેમ તેમ માણસ સ્વસ્થ બનતો જાય તેમ તેમ એનો વિકાસ થાય તેમ તેમ એની ઉન્નતિ થાય જે પ્રકારે આપણે જીવવું છે તેનાથી બિલકુલ ઉલટા જીવવું પડતું તો બહુ ત્રાસ થાય જવું છે મુંબઈ અને મોઢું છે અમદાવાદ તરફ તો મુંબઈ કોઈ દિવસ આવે અને આવે તો પણ આખા પૃથ્વીનો ચક્કર માર્યા પછી આવે કારણ કે પૃથ્વી ગોળ છે એટલે ઊંધી દિશામાં ગયા તો ફરતા 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 પાછા મુંબઈ આવો ખરા પણ 10-20-25 વર્ષે આવો કે જે એક કલાકમાં પહોંચાય તેવું હતું તે જરૂર ક્યાં છે ખાલી મોઢું ફેરવવાની જરૂર છે યોગ્ય દિશા તરફ જેનું મોઢું હોય તેનો પ્રવાસ ઝડપી થાય સારો થાય કષ્ટરહિત થાય અને ઉલટી દિશામાં મોઢું હોય તો પ્રવાસ લાંબો થઈ જાય ત્રાસ થઈ જાય થાકી જવાય તેથી બુદ્ધિની તાલીમ એટલા માટે કે ખોટા રવાડે આપણે ચડીએ નહીં તેથી સરવાડે જેને ચડવું છે તેના જીવનમાં સ્વાધ્યાય ઇઝ અ મસ્ટ સ્વાધ્યાય વગર બીજો ઉપાય ઋષિમુનિઓને ચડ્યો જ નથી તેથી વેદોમાં ઉપનિષદોમાં ગીતામાં તમે જ્યાં વાંચો ત્યાં આ મંત્ર ઉપર જોર છે ઋતમ ચ સ્વાધ્યાય પ્રવચને તપશ્ચ સ્વાધ્યાય પ્રવચને દાનશ્ચ સ્વાધ્યાય પ્રવચને તમારે જે ગુણ જીવનમાં લાવવો હશે સ્વાધ્યાય અને પ્રવચન તમે લોભિયા છો સ્વાધ્યાય કરો લોભ છૂટી જશે એનું કારણ સત્સંગમાં અને સ્વાધ્યાયમાં દાનવીરોના ગુણગાન ગાવામાં આવશે દાનનું મહત્વ સમજાવવામાં આવશે અને લોભથી કેટલું નુકસાન થાય છે એ સમજાવવામાં આવશે અને વારંવાર વારંવાર સમજાવતા ક્યારેક અસર થઈ જાય તેથી સત્સંગ અને સ્વાધ્યાય કરનારો માણસ લોભી હોય તો પણ લાંબો ટાઈમ લોભી રહી શકતો નથી સત્સંગ અને સ્વાધ્યાય કરનારો માણસ આળસુ હોય તો પણ લાંબો ટાઈમ આળસુ રહી શકતો નથી એનું કારણ આળસ એ આપણા શરીરમાં રહેલો શત્રુ છે અને આપણું સત્યાનાશ કરે છે એ જો સાંભળવા મળે ને તો પોતાનો સત્યાનાશ કરવાની ઈચ્છા કોઈને પણ નથી તેથી જાગૃતિ નિર્માણ કરનાર તત્વ છે સ્વાધ્યાય અને બુદ્ધિને સ્વાધ્યાય કરાવશો નહીં તો એ યોગ્ય સારથી થશે નહીં પછી આ રથને રોજ એક્સિડન્ટ થાય આજે માણસો રોજ ટકરાય કરે છે એનું કારણ બુદ્ધિ રવાડે ચડેલી છે સરવાડે ચડેલી નથી સમજદાર માણસો ઓછા ટકરાય છે ના સમજ માણસો વધારે ટકરાય છે આનંદ કહે પરમાનંદા માણસે માણસે ફેર એક લાખ દેતા ના મળે ને તાંબિયાના તેર કેટલાક માણસો એવા ખાતરીવાળા હોય મોકલાવો એટલે કામ બગાડીને જ આવે હું જાઉં અને કામ ન બગડે તો મારી સાથ પેઢી લાજે આવી પ્રતિજ્ઞા લોકોની હોય અને કેટલાક માણસોની બુદ્ધિ આટલી સરસ હોય બગડેલા કામને સુધારીને પાછા આવે
ખાતરીપૂર્વક જાય. કેટલાક માણસો પર આપણને ખાતરી હોય કે આ માણસ ગયો એટલે કામ બગડે જ નહીં, સવાલ જ નહીં. તદ્દન ખલાસ થયેલું કામ હશે અને ઊભું કરીને આવશે. અને કેટલાક માણસો ઉભેલું કામ હોય તો પાડીને જ આવે. એનો અર્થ તાલીમબદ્ધ સારથી છે કે એના બધો આધાર છે આખો. આત્માનમ રથિનમ બુદ્ધિ શરીરમ રથમ એ વચ્ચે બુદ્ધિમ તું સારથિમ બુદ્ધિ. તેથી બુદ્ધિ જાગૃત રહેવી જોઈએ, કેળવાયેલી હોવી જોઈએ. અને બુદ્ધિની કેળવણી, બુદ્ધિની તાલીમ, બુદ્ધિનું સ્નાન, તમારે જે નામ આપો છો નામ આપો, એનું નામ છે સ્વાધ્યાય. તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમજિતવ્યમ. વિશ્વ માત્રને ઋષિઓએ આપેલો આ જે મંત્ર છે, કલ્યાણ મંત્ર છે, એનું નામ છે સ્વાધ્યાય. જૂની ભાષામાં એને સત્સંગ કહેતા હતા. વચ્ચે સંતો જયારે સ્વાધ્યાયની વાતો કહેવા લાગ્યા ત્યારે એનું નામ સત્સંગ પડ્યું. અર્થ એકનો એક જ છે. ગીતાની પાસે બેસો એટલે વિચારોનો સંઘ છે, તેવી રીતે કૃષ્ણનો સંઘ પણ છે જ. ગીતા કૃષ્ણે ગાય છે એટલે કૃષ્ણ શું કહે છે આપણને ગીતામાંથી ખબર પડે. તેમ સંતો પાસે પણ ભગવાનની જ વાણી હોય છે. કંઠે સુધા વસતી વૈ ભગવત જનાનામ, ભગવદીય જનોના કંઠમાં સુધા છે, અમૃત છે. સંતોની વાણીનું સમજદારી પૂર્વક પાન કરનારો માણસ મરદા જેવો મૃતવત રહી જ શકે નહીં. તમે સાચો સત્સંગ અને સાચા સ્વાધ્યાય કરતા હશો, તમારું જીવન મૃતવત રહે જ નહીં, જીવતી લાશ જેવું રહે જ નહીં, જીવંત જીવન થઈ જાય. જે કોઈ સમજીને સ્વાધ્યાય કરે છે તેના ચહેરે અનોખી ચમક છે. ખબર જ પડે કે આ માણસ કેળવાયેલો છે. બોલવાની જરૂર નહીં, વગર બોલે ખબર પડે. તમારા ચહેરા ઉપર તમારો વિકાસ દેખાય. અને નહીં તો આવી રોતી સુરત હોય કે આનો બુદ્ધિનો સારથી ટ્રેન નથી એમ ખબર પડી જાય. આદમી કો તોલ એક બોલ મેં પીછા નહીં, બે પાંચ મિનિટમાં ખબર પડે. મારા તો મોઢામાંથી બે વાક્યો પડે ને ખબર પડે કે આ ટ્રેન છે કે અનટ્રેન છે. ગાડીમાં બેઠા પછી ખબર પડે કે આ ડ્રાઈવર કેવો છે. સીધો અસ્તવ્યસ્ત ચલાવવા જ લાગે તમને, આમ ધક્કા ને આંચકા જ આવ્યા કરે. અને કેટલાક માણસો આવી સરસ ગાડી ચલાવે કે ચા પીતા હોય તો કપ પણ ના હાલે, જોકે રસ્તા બી સારા હોવા જોઈએ. એટલે કે વિશ્વાસ તે શું ગોચરા, રસ્તા બી કીધા છે પરિષદમાં. તેથી સરસ રસ્તા, હું શા માટે કહું છું કે આવી રીતની ચા મેં પીધેલી છે. મોરેશિયસમાં આપણા ઇન્ડિયન એમ્બેસેડર હતા, એની ગાડીમાં જવાનું થયું અમારે આશ્રમ સુધી. 20-એક મહિનાનો પ્રવાસ હતો. તો થર્મોસ કાઢ્યો, ચાના કપ ભર્યા. મેં કીધું ગાડીમાં ચા મને પીવું, કંઈ નહીં થાય. એ પીતો હું પીતો જરા કપ આમ હાલે બી નહીં. મેં કીધું આમ કેમ થાય? મને કે રસ્તા સારા અને શોક એબ્સોર્બર એવા છે કે ગમે એટલો કોઈ એકાદ આનડો ખાડો ખબર બી નહીં પડે. તેથી 100 માઇલની ઉપર સ્પીડે ગાડી ચાલતી હોય તો પણ તમે આરામથી ચા પી શકો. પણ ડ્રાઈવર જો અસ્તવ્યસ્ત હોય તો એવો ઝર્ક મારે કપ તો શું તમે પડી જાઓ. કપનો સવાલ નહીં, તમે પણ આગળના સીટમાં માથું ભટકાઈ જાઓ તમારું. તેથી અસ્તવ્યસ્ત ડ્રાઈવર તમને કેવા ભજવે છે, તો સામાન્ય ગાડીમાં પણ જેવો તેવો ડ્રાઈવર ના ચાલે તો આ જીવનની ગાડીને કેવો સરસ ડ્રાઈવર હોવો જોઈએ. બુદ્ધિ એ જો ડ્રાઈવર હોય તો એને ટ્રેનિંગ અને તાલીમ આપવી જ જોઈએ. કારણ કે જન્માંતરો આપણી જોડે આવશે. મય એવ મન આ દસ્વ મય બુદ્ધિ નિવેશય. આ વાહન તો અહીંયા રહેવાનું પણ મન બુદ્ધિ આપણી જોડે આવવાના છે. તેથી એને તાલીમબદ્ધ કરવા જ જોઈએ. તેથી કર્મો કર્યા વગર છૂટકો નથી. અને કર્મો કરતી વખતે ધ્યાન રાખો, આ શરીર છૂટશે પણ તમારા કામ ચાલુ રહેશે. નહીં કશિત ક્ષણમાંથી જાતું તિષ્ઠતે કર્મકૃત. તેથી મરી ગયા પછી પણ કર્મ પરંપરા બંધ થતી નથી અને કર્મ ફળ પણ બંધ થતા નથી. કર્મો પણ ચાલુ છે અને કર્મના ફળ આવવાના બી ચાલુ જ છે. એનું કારણ એટલા બધા કર્મો કરે છે, બધા ફળો ભોગવવાના જ છે. તેથી શરીરમ રથમ એવું છે, બુદ્ધિમ તું સારથિમ બુદ્ધિ, મન પ્રગ્રહમ એવું છે, મને લગામ છે. લગામ ડ્રાઈવરના હાથમાં હોવી જોઈએ તેમ મન બુદ્ધિના હાથમાં હોવું જોઈએ. મન આપણને નચાવે તેમ આપણે નાચીએ નહીં. બુદ્ધિ કહેશે એ પ્રમાણે મનના ઉપર નિયંત્રણ થવું જોઈએ. અને બુદ્ધિએ શેઠની આજ્ઞા માનવી જોઈએ. જેમ ગાડીમાં શેઠ જે કે ત્યાં ડ્રાઈવરે જવાનું, અને ડ્રાઈવર જેમ ફેરવે તેમ સ્ટીરિંગે ફરવાનું. સ્ટીરિંગ પોતાની મેળે ફરતું તો ચાલે નહીં, તેમ મન ગમે તેમ ભટકતું ચાલે નહીં, મન હલન કરી નાખે. એક ભાઈ બહુ સરસ ગાતા, મારા મિત્ર હતા, ગુજરી ગયા બિચારા. પણ એકવાર એક ગીત ગાયું એણે કે તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું. સરસ ગાતા, કંઠ બહુ સારો હતો. મારાના બહુ સારા સંબંધો હતા. પછી મેં હસતા હસતા કીધું કે તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું. કોઈક સુંદર સ્ત્રીને પનઘટની વાટે જતા જોઈએ અને આપણું મન મોહી જતું હોય એવું જ આપણને લાગતું હોય તો પનઘટ પર જવું શું કામ? તો જ જવું કે મન મોહિત ના થાય. મેં રમૂજમાં કીધું, પણ ગમે ત્યાં મન વહી જાય તેવું મન ન હોવું જોઈએ.
मन ऊपर बुद्धि नो कंट्रोल जोईए। सारी वस्तु जोया पछी तरत मन मोहित थी जाए एनो अर्थ आपणे मनना गुलाम थी गया। कोई पण सारी वस्तु जोई के मारी करवानुं मन थाय, सेंस ऑफ पोजेशन, सेंस ऑफ एप्रिसिएशन चाले। सारी वस्तु सारी ज लागवी जोईए पण मारी थवी जोईए अग्रसा माटे। कोई गुलाबनुं फूल सारू सारू लागशे, ए खराब छे ने दुर्गंधी छे ने बोलवानी जरूर नथी, बहु सरस छे, भगवान एमां सरस रंग पूर्या छे, सरस सुगंध पूरी छे, सारू ज लागवुं जोईए। पण पारका बगीचामां होय तो लाकडीथी खेंचीने छोड़ी लेवानुं शुं काम? बजारमां मळे छे, पैसा આપીને લઈ લેવાનું, ના નથી, પણ એની એક પદ્ધતિ છે। તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્યાકાર વ્યવસ્થિતૌ। તેથી સારી વસ્તુ લાગે ભાઈ સારી જ લાગશે, પણ સાથે બુદ્ધિની સમજદારી હોવી જોઈએ કે સારી હોય તો પણ એને મારી કરવાની એક રીત છે। હવે નહીં પરણેલો યુવાન છોકરો છે અને કોઈ છોકરી સારી લાગી અને મારી કરવી તો રીત છે, લગ્ન કરવા જોઈએ, પ્રોપોઝલ મૂકવી જોઈએ, એને ગમી જાય આને ગમી જાય તો પરણી જાય, કોણ ના પાડે છે? પણ પરણ્યા પછી હવે બીજી સ્ત્રી સારી લાગે તો અને એને મારી કરવાનું મન થાય તો કરો ને, બેન કરો, પત્ની સામે કરવાની, સાથોકાર વધારે રસ્તા બતાવે છે। તેથી રક્ષાબંધનનો ઉત્સવ લાવ્યા, પત્ની તમારી એક હોઈ શકે, બહેનો તમારી 100 પણ હોઈ શકે, ત્યારે મને કોઈનો સ્વભાવ ગમ્યો છે તો એ મારી બહેન છે, એમાં શું છે? પ્રત્યેક ઠેકાણે વિકૃતિ લાવવાની જરૂર નથી। તેથી કોઈને ખરાબ બી ઠરાવો નહીં, મનને એકદમ મોહિત પણ થવા દો નહીં, અને આવી રીતનું મારે જીવવાનું છે સમજણ બુદ્ધિ કેળવાયેલી હોય તો જ આવે, નહીં તો આવે નહીં, નહીં તો લપસી જતા વાર લાગે નહીં, સ્ખલન ડગલે પગલે ઉભેલા છે। હ્યુમન વીકનેસ, માનવી બહુ કમજોર છે, ભલે પોતાની જાતને ગમે તો હોશિયાર સમજતો હશે, 90 નહીં 99% કરતા વધારે માણસો એટલા માટે સ્ખલિત થયા નથી કે એમને સ્ખલન થવાનો અવકાશ મળ્યો નથી, પતન થવાનો માર્ગ મળતો નથી, તેથી માણસો પતન પામતા નથી। કારો ભય પણ છે, આપણા જેવા માણસને આ શોભે નહીં, સમાજમાં આવતીકાલે આપણું કેવું લાગે, પકડાઈ જઈએ તો જેલમાં જવું પડે, પોલીસ પકડશે, ફલાણું પકડશે, લોકોમાં પ્રતિષ્ઠાની હાનિ થશે, આ બધા ભયથી માણસ સારો છે, અંદરથી સ્ખલિત નહીં થનારા માણસો કેટલા? મનમાં ખરાબ વિચાર આવ્યો કે પાપ થઈ ગયું, પછી એને આચરણમાં મૂકો એટલે ગુનો થાય। હું હંમેશા કહું છું, ગુનાને ગવર્મેન્ટ પકડે, પાપને પરમાત્મા સિવાય કોઈ પકડે નહીં। તેથી પાપી માણસો અંદરને અંદર રડતા હોય છે, બહાર ભલે ખબર પડતી ન હોય, ગુનેગારને બહાર સજા થાય, આપણને જેલમાં બેઠેલો દેખાય, પણ આ માણસ મહેલમાં રહીને પણ જેલ કરતા બદતર જીવે છે, એનું કારણ અંદરવાળાએ એની સજા ચાલુ કરી નાખી છે। તેથી જીવનની અંદર સ્ખલન ન પામેલા માણસો બહુ ઓછા હોય, અને સ્ખલન માણસ ન પામ્યો તો એને પરમાત્માની કૃપા સમજવાની, ભગવાનની કૃપા। ભક્તિ એક બહુ મોટો અમોઘ શાસ્ત્ર છે માણસને બચાવનારું, ભક્તોનું સ્ખલન હંમેશા ઓછું થાય, જ્ઞાનીઓ પડી જાય, કલાકારો પડી જાય, કર્મયોગીઓ પડી જાય, ભક્તિમાં એક બહુ મોટી સિક્યોરિટી અને સેફટી છે, એનું કારણ એને જાળવવાની જવાબદારી ભગવાન પોતાના ઉપર લઈ લે છે। પણ એ ભક્તિ એ રસ્તામાં એવી વાત નથી, એ ભક્તિ પછી ભક્તિની ચરમ સીમા પામવી એના માટે કેટલું સમર્પણ છે, તન મન ધન સર્વસ્વથી સમર્પિત થઈને ભગવાનના ચરણે જે માણસ બેસી જાય એનું પતન ભગવાન થવા ન દે, એનું કારણ એટલો બધો ભગવાનને એણે આસક્ત કરી નાખ્યો, આસક્ત ભગવાન એના માટે આસક્ત બની જાય છે, ભગવાન પોતે આશક્ત છે, પણ કેટલાક માણસોની એટલી હાઈટ હોય કે એના માટે આશક્ત બની જાય, અને મધુર આશક્તિ છે, એ આશક્તિ ભગવાનને પણ નડતી નથી ને ભક્તને પણ નડતી નથી। તુલસીદાસ કામ કરતા હતા, અશક્ત હતા અને આશક્ત પણ હતા, પણ એ આશક્તિનો પ્રકાર જુદો હતો। સંત તુલસીદાસે ભગવાન પાસે શું માગ ખબર છે? માગ્યું છે, આટલું બધું કામ તમે કરો છો, આટલી દોડધામ કરો, તમને જોઈએ શું? ભગવાન પણ જો પૂછે, તુલસીદાસને પૂછે કે તું મારા કામમાં તારી કાયા નીચોવી નાખે છે, લોહીનું ટીપું અને ટીપું ખર્ચી નાખે છે, હાડકાનું ખાતર કરે છે, તને જોઈએ શું? તો તુલસીદાસનો એક જ જવાબ હતો, એક બાર કહો તુલસીદાસ મેરા, હું તમારો છું એમ ભગવાન કહો, પતી ગયો, એ જોઈએ શું? હવે આ આશક્તિ નડે જ નહીં, એનું કારણ એમાં કોઈ ફળ નથી, ભગવાનના થઈ જવાની વાત છે। નાનો ગણે કે મને મોટો ગણે કો, ખુશ હું પ્રભુ તું મને તારો ગણે તો, તારા જ કામમય ઘસવી આ કાયા, એક રૂપ તારી યોગેશ્વર છે માયા। એના જીવનમાં ભગવાનની માયા એક રૂપ, જીવનમાં આવે ભલે તડકાને છાયા, પણ એક રૂપ તારી યોગેશ્વર છે માયા, પણ એ કક્ષા મેળવવી પડે।
આટલો બધો ભગવાન ઉપર એ આસક્ત થયો છે, પરિણામે ભગવાન એના ઉપર આસક્ત થાય. અને જેના ઉપર માણસ આસક્ત થાય ને તેને નુકસાન ન થવા દે. ત્યારે ભક્તો ઉપર ભગવાન આસક્ત બની જાય છે, માટે ભક્તોને નુકસાન ન થાય તેની કાળજી ભગવાન રાખે છે. આવા તમને ઇતિહાસમાં હજારો દ્રષ્ટાંતો મળશે. તેથી ભક્તોનું સ્ખલન ઓછામાં ઓછું જોવા મળશે, કારણ કે ડાયરેક્ટ ઈશ્વરનું પ્રોટેક્શન છે. ભગવાન જેને જાળવે, પણ તેના માટે મન પરમાત્માના ચરણે અર્પણ કરવું જોઈએ. તેથી બુદ્ધિને તાલીમ આપવાને માટે સ્વાધ્યાય, અને મનને ભગવાનના ચરણે સમર્પિત કરવાને માટે ભક્તિ. સ્વાધ્યાય અને ભક્તિ, આ બે પાંખથી તમારું પક્ષી આકાશમાં ઉડે પછી કંઈ ડર નહીં. બુદ્ધિ રસ્તો દેખાડશે અને ભક્તિ તમને પડવા દેશે નહીં. તેથી રસ્તો જેને સાફ દેખાય છે અને પડવાનો ભય નહીં તે માણસ મુક્ત વિહારમાં આકાશમાં ઉડતો હોય, સ્વૈર વિહાર કરતો હોય, એનાથી ભૂલથી પણ ભૂલ ન થાય. ભૂલમાં ભૂલ થઈ જાય ને, જાણીને ભૂલ કરવાની વાત જવા દો, પણ ભૂલમાં પણ ભૂલ ન થાય આવી જીવનની કક્ષા આવી જાય. અને તે કેમ લાવવાની? ભગવાન યા કહે છે ઉદાસીન ઉદાસીદ, એનું આસન નથી છે ઊંચું હોય. ઉદાસીન એટલે ઉદાસીન નહીં, રડી ગયેલો માણસ નહીં. ઉદ એટલે ઊંચું, ઊંચું છે આસન જેનું, તેને કહેવાય ઉદાસીન. અને ઊંચું આસન કોનું હોય? પરમાત્મામાં જે મન ભેળવી નાખે તેનું. ભગવાન વિષ્ણુ અતિશય વ્યાપક છે અને ગરુડ વિહારી છે. ભગવાન ગરુડ ઉપર બેસે છે. ગરુડ એ મનનું પ્રતીક છે. અને આપણા મન ઉપર પરમાત્માને બેસાડો, મન વ્યાપક થશે, પછી સંકુચિતતા, હલકાઈ, રાગદ્વેષો, અહંકાર કશું રહેશે નહીં. આ બધા જ કર્મને બંધન લાવનારા તત્વો છે. અહંકારથી બંધન આવે છે, વાસનાથી બંધન આવે છે, આસક્તિથી કર્મ બંધન આવે છે, રાગદ્વેષોથી બંધન આવે છે. પણ જેણે પોતાના મનના ગરુડ ઉપર વિષ્ણુને પ્રસ્થાપિત કર્યા છે, ભગવાન ગરુડ પર બેસે છે. ને આ બધી પૌરાણિક કથાઓ નાના બાળકો વાર્તા તરીકે વાંચે, આપણે સમજવાનું ગરુડ આપણી પાસે જ છે. આપણું મને ગરુડ છે અને એના ઉપર વિષ્ણુને બેસાડો એટલે વ્યાપક થઈ જાઓ, સંકુચિતતા રાખો નહીં, હલકા થાવ નહીં, બટકા થાવ નહીં. ગરુડ જેમ આકાશમાં ઉડે છે તેમ આકાશમાં ઉડો, દિલને વિશાળતું બનાવો, આકાશ એ સમજાવશે. અને પરિણામ શું આવશે? થઈ જશે તું તો ભગવાન, આકાશ એ સમજાવે. ગરુડ વિહારી માણસ ગગન વિહારી થાય, એની હાઇટ વધતી જાય ધીરે ધીરે. એનું કારણ પરમાત્મા આવીને બેસી ગયા છે. તેથી આપણા મન ઉપર પરમાત્મા બેસવા જોઈએ, મને વાહન થવું જોઈએ અને તેના પર પરમાત્મા બેસી જાય. તેથી ગરુડ વિહારી ભગવાન છે એનો અર્થ આટલો જ છે કે આપણા મન ઉપર ભગવાનને બેસાડવાના છે. અને પછી ઊંચું ઉડેન લેવાનું, પછી નીચી વાત નહીં. અને એ જ વાત નરસિંહ મહેતા જેવો સંત બીજી ભાષામાં કે ઊંચી મેળી તે મારા સંતની. સંતોની મેળી ઊંચી હોય એટલે એની હાઇટ બહુ હોય, એ બટકા થાય નહીં, વામણા થાય નહીં, શુદ્ર થાય નહીં, રાગદ્વેષમાં ફસાય નહીં, તેજોદ્વેષથી મરે નહીં, હેરાન થાય નહીં, હલકા થાય નહીં. અને થાય ત્યાં સુધી એ કક્ષા આવી નથી, એ કક્ષા આવી નથી. તદપી કિમર્થમ ક્રિયતે શોકઃ, શંકરાચાર્ય બહુ ગળું પકડ્યું છે બધાનું. તમે વાતો મોટી મોટી કરો છો તો તમારા જીવનમાં શોક કેમ છે? શોક વગરનું જીવન હોવું જોઈએ. કુરુતે ગંગા સાગર ગમનમ મૃત પરિમાણમ અથવા દાનમ, બધી તમારી જીવનની ક્રિયાઓ બહારથી દેખાય છે પણ અંદર પરિવર્તન છે કે નહીં? અને આંતરિક પરિવર્તન બહુ જ મહત્વનું છે. બહારના દેખાવને ભગવાન પાસે કોઈ કિંમત નથી. જગતમાં બહારના દેખાવને કિંમત છે, પ્રદર્શનને કિંમત છે, અને ભગવાન પાસે દર્શનને કિંમત છે. તેથી ભગવાનનું પ્રદર્શન જોવા ના જવાય, વસ્તુઓનું પ્રદર્શન જોવા જવાય ને ભગવાનના દર્શન કરવા જવાય. શબ્દો પણ જો કેવા વાપરે છે. કોઈ પણ વસ્તુનું પ્રદર્શન થાય, પુસ્તકોનું પ્રદર્શન, સાડીઓનું પ્રદર્શન, વસ્તુઓનું પ્રદર્શન, પદાર્થોનું પ્રદર્શન અને પરમાત્માના દર્શન. પ્રદર્શન પરમાત્માનું છે એમ કોઈ કે? ક્યાં ગયા હતા? ભગવાનના પ્રદર્શનમાં. ભગવાનના દર્શન માટે જ જવાય. દર્શન એ અંદરની વસ્તુ છે, પ્રદર્શન એ બહારની વસ્તુ છે. જગત પ્રદર્શનમાં રાચે છે અને ભગવાનને દર્શન ગમે છે. તેથી આંતર વિકાસ એ બહુ મહત્વનો છે. તમારા બહારના ઠઠારાને ઠાઠ માટે ભગવાન શું કરવાના હતા બધી ખબર છે ભગવાનને. તમારા કોઈ વૈભવથી ભગવાન અંજાઈ જાય નહીં. એનું કારણ, સોનાની લંકા હાથમાં આવે છતાં પણ વિભીષણને સોંપીને ચાલી નીકળનારો આ રામ છે. તમારી પાસે કેટલા તોલા સોનું હશે? આખી લંકા સોનાની હતી. તેથી કોઈ સોનાવાળો ભગવાનને ખરીદી શક્યો હોય તેવો દાખલો નથી. તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટો, અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો. સોનાનો હિમાલય પણ કામ લાગે નહીં, અને સાચો ભાવ હોય તો તુલસી પત્ર પણ ઇનફ. તેથી વૈભવથી ભગવાન ખરીદાય છે એમ માનો નહીં.
लंका सोनानी हती बड़ी गई अने द्वारका सोनानी हती डूबी गई कृष्ण होवा छता हवे रावण ने हती तो बड़ी ने आ जरा ठरी पण डूबी तो खरी भगवान नो स्पर्श हतो एटले ठंडा पानी में डूब्या बधा पण जे माणसो सोनानी पछवाड़े पड़े पदार्थनी पछवाड़े पड़े तेनु बहु कल्याण होय नहीं परमात्मा ने पकड़े एनुज कल्याण जीवन की अंदर मन ने एक दृढ़ धारणा बेसवी जोईए आत्मानं रथिनं विद्धि शरीरम रथम एव च बुद्धिम तु सारथिम विद्धि मन प्रग्रम एव च इंद्रियाणि हयानाहु इंद्रियो घोड़ा छे मन लगाम छे बुद्धि ड्राइवर छे अने अंदर बैठेलो सेठ छे आत्मा अने विषयो रस्ता छे घोड़ाओ दौड़वा ना ज विषयो तरफ इंद्रियो जाए ज आँखने सारू सारू जोवानू गमे एटले आँख जवानी ज कान पण सांभळवाना ज पण शू सांभळवानू शू जोवानू शू बोलवानू ए बुद्धिए नक्की करवानू आपणुं थाय छे शू इंद्रियो दौड़े छे अने मन नक्की करे छे अने बुद्धि घसड़ाई जाए छे स्टीरिंग प्रमाणे ड्राइवर घसड़ाई जाए ते गाड़ी में बेसनारनू भलू होय नहीं ड्राइवर दारूड़ियो होय ने तो स्टीरिंग जेम फरे मन हाथ फरता होय एनो अर्थ हवे घसड़ाई छे चलावतो नथी गाड़ी चलावी जुदी अने घसड़ाई जवू जुदू त्यारे मोटा भागना मोर देन 90% लोको घसड़ाता होय छे इंद्रियोने गम्यू मने सेंक्शन कर्युं अने बुद्धि पाछळ दौड़ी तेना करता बुद्धि आत्मा जोड़े अनुसंधान साधवू जोईए मारू आत्मकल्याण सेमा छे मारो जीवात्मा सेमा प्रसन्न थाय छे ते बुद्धि ने बराबर खबर होवी जोईए स्वाध्यायना माध्यम थी अने बुद्धिए मन ने पकड़मां राखवू जोईए ज्यां मन जाय त्यां हूँ दौड़ू एटले हूँ मनो गुलाम थई गयो मारे ज्यां जवू छे त्यां मारा मने मने साथ आपवो जोईए तेथी बुद्धिनुं नियंत्रण मन पर होवू जोईए अने पछी विषयो भोगवो कई सवाल नथी कोई विषय नड़े ज नहीं धर्म अविरुद्धो भूतेषु कामोस्मी भर्तर्षभ तस्मात् शास्त्रम प्रमाणं ते धर्मनी अनुकूल कामनाओ भोगवनारो माणस धार्मिक छे कोई कामना भोगवानी भगवाने ना ज पाड़ी नथी भोगवानी न होय तो भगवाने कामनाओ निर्माण शा माटे करी छे आपणे निर्माता छीए ज नहीं तेथी आखी व्यवस्था परमात्मानी छे पण एमां अव्यवस्था करवानो आपणने कोई अधिकार नथी तेथी व्यवस्थानो लाभ लो पण अव्यवस्था करो नहीं ट्रेन ए व्यवस्था छे तमे एमां बेसो अने वीटी पहोंचो पण एमां गंदकी करवानो अधिकार तमने नथी ए व्यवस्था न होय तो पगे चालता तमे 4-5-6 कलाके मुंबई पहोंचो अने एटला ज कलाक पाछा आवता जाय तो धंधो क्यारे करो यदि कोई पण व्यवस्था ऊभी थाय एनो लाभ लेवानी कसी ना नथी पण ए व्यवस्थाने अनुकूल थवू पड़े टिकिट लेवी पड़े रेलवे पास लेवो पड़े एना नियमो पाड़वा पड़े वगर टिकिटे बधा बेसवा लागे व्यवस्था खोरवाई जाय તેમ સૃષ્ટિની પણ એક સરસ વ્યવસ્થા છે ઇષ્ટાન ભોગાની વો દેવા દાસન તે યજ્ઞ ભાવિતા તૈર્દત્તાન પ્રદાય એભ્યો યોભુંગ તે સ્તેને એવશઃ તેથી આ સૃષ્ટિની વ્યવસ્થા સારી જળવાય તેમાં મારું કોન્ટ્રીબ્યુશન હોવું જોઈએ તમે જેમ ટિકિટના પૈસા આપો છો પાસના પૈસા આપો છો તેમ સૃષ્ટિમાં ભગવાનને ગમે એવા તત્વો ટકી રહે એના માટે તમારી સંપત્તિ તમારી શક્તિ ખર્ચાવી જોઈએ જે વ્યવસ્થા વાપરો છો એને ટકાવી રાખો એને જ કહેવાય યજ્ઞ વપરાતી શક્તિને પાછી ભરી કાઢવાની શરીરમાં ખૂટતી શક્તિ ભરવાને માટે તપ છે સમાજમાં ખૂટતી શક્તિ ભરવાને માટે દાન છે અને સૃષ્ટિમાં ખૂટતી શક્તિ પાછી ભરવાને માટે યજ્ઞ છે શરીરમાં ઘસાય છે તો તપ કરવું પડે તપશ્ચર્યાથી શરીર મજબૂત થાય શક્તિ વધે સમાજમાં પણ કેટલીક વસ્તુઓ ઘસાતી જાય છે દાન કરવું જ પડે કોઈ સંસ્થા સામાજિક કામ કરતી હોય એનું ફંડ ખૂટે હવે સારું કામ છે ને આપણને ગમતું હોય તો પાછું બધા એમાં દાન કરવું જ પડે તો સંસ્થા ચાલતી રહે તેથી જે ઘસારો લાગે છે તે ભરી કાઢવાનું ત્યારે શરીરનો ઘસારો તપશ્ચર્યાથી ભરાય સમાજનો ઘસારો દાનથી ભરાય અને સૃષ્ટિનો ઘસારો યજ્ઞથી ભરાય તેથી યજ્ઞ કોઈ નકામી ચીજ નથી યજ્ઞનો સીમિત અને સંકુચિત અર્થ કરનારા માણસો પણ યજ્ઞની મહત્તાને સમજ્યા નથી યજ્ઞ એ ખાલી હોમ હવન નથી એ તો એક સંકેત છે અગ્નિ પ્રગટાવીને આહુતિ આપો એટલે સારા કામમાં બધાની આહુતિ આપવી જોઈએ ત્યાં બેસીને સમજી લો ને પછી બધા સારા કામમાં આહુતિ આપો પણ ત્યાં ઘી તલ હોમ્યા પછી બીજું એકે સારું કામ કરતા નથી આપણે અહીંયા યજ્ઞને પૂર્ણવિરામ આપી દઈએ છીએ પુનઃરામ નથી એ સમજદારી માટે બેસવાનું છે કે સમાજની અંદર આ અગ્નિ પ્રગટવો જોઈએ બધાને એની હૂંફ મળવી જોઈએ ઉષ્મા મળવી જોઈએ તો અહીંયા જેમ આહુતિ આપું છું ને તેમ દરેક ઠેકાણે મારી આહુતિ હોવી જોઈએ હું નાનાથી મોટો થયો તેમાં સમગ્ર સૃષ્ટિના મારા ઉપર આનંદ ઉપકારો છે એકલો માણસ પોતાની મેળે મોટો થઈ જતો નથી જાણે અજાણે કેટલા બધા લોકોનું કોન્ટ્રીબ્યુશન છે મા બાપનું છે સગા સંબંધીઓનું છે અડોશી પડોશીઓનું છે ગુરુજનોનું છે
કોઈએ તમને પંપાડ્યા, કોઈએ તમને શાબાશી આપી, કોઈએ પ્રોત્સાહન આપ્યું, કોઈએ બે મીઠા શબ્દો કીધા, કોઈએ આશ્વાસન આપ્યું, કોઈ તમને દુઃખમાં તૂટવા દીધા નહીં, જરા યાદ કરો ને તો કેટલા બધા માણસો કેમ કેમ કામ આવ્યા છે ખબર નહીં પડે. તમને પ્રોત્સાહન જોઈએ, તમને હુંફ જોઈએ, તમને ઉષ્મા જોઈએ, તમને ગાઈડન્સ જોઈએ, સમજદારી જોઈએ, પ્રેમ જોઈએ, બધું જોઈએ છે, વાત્સલ્ય જોઈએ છે. નાનું બચ્ચું જન્મીને પોતાને માટે મોટું કેમ થાય? માની મમતા પિતા કેરી સમતાનો જોટો જગે ના જડે, કરો લાખ પ્રયત્ન છતાંય કદી એનું ઋણ ના ટળે. તેથી અનંત લોકોના ઉપકારથી હું મોટો થયો છું. તો આ યજ્ઞ જે સૃષ્ટિનો ચાલતો રહેલો છે, મારી આવું હોવી જ જોઈએ. પણ યજ્ઞ કરીએ એટલે એને જ આપણે સારું કામ સમજીએ છીએ, એના પછી બીજું કોઈ સારું કામ કરતા નથી. એનો અર્થ યજ્ઞનું રહસ્ય સમજ્યા જ નહીં. યજ દેવ પૂજાયામ સંગતિ કરણે મૈત્રી કરણે, દેવ પૂજા સંગતિ કરણે મૈત્રી કરણ, એનું નામ યજ્ઞ છે. દેવ પૂજા એટલે દ્યુતિમાન લોકો, પ્રભાવી લોકો, તેજસ્વી લોકો, સારા લોકો, શ્રેષ્ઠ લોકોનું સમાજમાં સ્થાન ઊંચું આવવું જોઈએ, એના માટે આપણો પ્રયત્ન હોવો જોઈએ, તો દેવ પૂજા થઈ. આપણે વાતો કરીએ છીએ દેવ પૂજાની અને કરીએ છીએ દાનવ પૂજા. પછી એક ઠેકાને ગયો તો બોલવા માટે હમણાં, કૃષ્ણ એક અને રૂપ અનેક, આવો વિષય આપેલો. એમ કીધું આપણે બધા કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલીએ છીએ, પણ કૃષ્ણ ભગવાનનો જય થાય તેવું એક પણ કામ કરીએ છીએ? જય બોલીએ છીએ કૃષ્ણની, અને કામ એવા કરીએ છીએ કે આપણે ઊભા હોઈએ ત્યાં સુધી કૃષ્ણનો જય થાય જ નહીં. કૃષ્ણને જે નથી ગમતું, ત્રિભુવનનું પ્રલોભન મળશે તો પણ હું કરીશ નહીં, અને કૃષ્ણને જે ગમે છે, પ્રાણ જાય તો પણ કર્યા વગર રહીશ નહીં. આમ બોલનારા વૈષ્ણવો કેટલા? કૃષ્ણને જે ગમે છે તે કરીશ, પ્રાણ જાય તો વાંધો નહીં, અને કૃષ્ણને ગમતું નથી તે કરીશ નહીં, આખું ત્રિભુવન મળતું હશે તો પણ. ત્રિભુવનની વાત જવા દો, થોડાક પૈસાની લાલ છે, કૃષ્ણને ન ગમતા બધા જ કામો કરવા આપણે તૈયાર છીએ, અને છતાં પોતાની જાતને વૈષ્ણવ કેવડાવીએ છીએ. ભગવાન આપણાથી શરમાતા હશે, આપણને શરમ હોય કે ન હોય. જો હું કૃષ્ણની ઉપાસના કરતો હું, ભગવાનને માનતો હું, પોતાની જાતને વૈષ્ણવ કેવડાવતો હું, તો કૃષ્ણની આખી ફિલોસોફી મને ખબર હોવી જોઈએ, અને એને પ્રતિકૂળ વર્તન મારાથી થાય જ નહીં. કૃષ્ણે સાંદીપનીનું ગૌરવ કર્યું, સુદામાનું ગૌરવ કર્યું છે, શ્રુતદેવ પંડિત જેવા માણસને સમાજમાં પ્રતિષ્ઠિત કર્યો છે, અને આપણે કોઈ જ સાચા અને સારા માણસ જોડે ઉભા રહેવા તૈયાર નથી, અને હલકા માણસોના પગ ચાટવામાંથી પાછા પડતા જ નથી, અને પાછા કૂટ્યા જ કરીએ છીએ. જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી. આપણા જેવા અકર્મીઓ ઉભા હોય તો કૃષ્ણની કોઈ કાળે જાય ના થાય, શક્ય જ નથી, ઇટ્સ ઇમ્પોસિબલ. તેથી ભગવાન પણ લોહીના આંસુ રડતો હશે આ વૈષ્ણવોને જોઈને, કે માખણ મિશ્રી ખાવાની અને જય કનૈયાલાલ કી બોલવાનું, ને કામ બધા એવા જ કરવાના કે જવાનું, એક પણ કામ કૃષ્ણને ગમે નહીં. તેથી જીવનની એક વિશિષ્ટ ધારણા હોવી જોઈએ, તો તમારા જીવનની અંદરના કર્મો તમને ઉન્નતિ તરફ લઈ જાય. તેથી કર્મો થવાના જ છે, નહીં કશ્ચિત ક્ષણમાં જાડું તો છતાં કર્મ કરો, પણ બુદ્ધિપૂર્વક બધી વાતોને સમજી લેવાની. તેથી સ્વાધ્યાય એ મહત્વનું તત્વ છે, ભક્તિ એ મહત્વનું તત્વ છે. મન બહુ તોફાની છે. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બળવદૃઢમ તસ્યાહમ નિગ્રહમ મનને વાયોરી વસુ દુષ્કરમ. અર્જુનનો પ્રશ્ન છે, ભગવાન વાયુ કરતા ભયંકર છે, હવાને પકડવી સહેલી પણ મનને પકડવું અઘરું છે. બહુ વર્ષો પહેલા સૌરાષ્ટ્રના એક ગામડામાં એક ભાઈએ બહુ સરસ ગીત ગાતેલું, મનનો ભમરડો ભમે રે ભમે, ભમ્યા જ કરે ભમ્યા જ કરે. દેવને મંદિર નીચું નમીને ઓલું તનલું જયારે નમે, ત્યારે રે ઓલો મનડો ભમરડો ભમે રે ભમે. શરીર ભગવાન પાસે નમે છે પણ મન નમતું નથી. ભગવાનને હાથ જોડીને ઉભો હોય અને ભૂલે ચૂકે કોઈ સુંદર દેખાવડી સ્ત્રી પાસે આવે તો જરા આમ જોઈ લે હાથ અહીંયા, પછી મન ક્યાંક પહોંચી ગયું. મંદિરમાં પણ માણસો ઠેકાણા રહેતા નથી. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તેથી ભગવાનની શ્રેષ્ઠ કૃતિ સર્જન આવું જો સામે આવ્યું તો ભગવાન ભૂલાઈ જાય, ત્યાં ધ્યાન થાય, હાથ અહીંયા જોડવાનું જોવાનું ત્યાં. તારીખ બહુ પડી નથી, મને આમાં રસ છે એટલા માટે જ આવ્યો છું. કેટલા ભયંકર દર્શન છે આપણા. તેથી બહુ મોગમ ભાષામાં, માર્મિક ભાષામાં લખેલું કવિએ કે દેવને મંદિર નીચું નમીને ઓલું તનડું જ્યારે નમે, ત્યારે પણ ઓલો મનનો ભમરડો ભમે રે ભમે. મંદિરમાં જઈને પણ મન મંદિરમાં જાય છે, ખાલી તન મંદિરમાં જાય છે, મન જતું નથી. રોજ સવારે તુજને મળવા તનથી આવું ચાલી, રોજ જઈએ મંદિરમાં પણ તનથી. રોજ સવારે તુજને મળવા તનથી આવું ચાલી, પણ ઈચ્છાઓ બહુ રૂપ લઈને મનમાં રહેતી માલી. તારી દિવ્ય કૃપાવીણ તારી સુરત ના પમાય, ભાવભર્યા ગીતો હૃદયથી ગવાય. તેથી ત
તન મંદિરમાં જાય છે, મન મંદિરમાં જતું જ નથી. અને મન મંદિરમાં જાય તો મન જ મંદિર બની જાય. તમે મનથી મંદિરમાં જાઓ, પછી જ્યાં બેઠા હશો ને ત્યાં તમારા મનમાં મંદિર જેવા પવિત્ર વિચારો જ આવશે. પણ એની પ્રિકન્ડિશન આ છે, મનથી મંદિરમાં જવું જોઈએ. આપણે તનથી જઈએ છીએ. મનથી મંદિરમાં ગયા પછી માણસનું મન જ મંદિર જેવું થઈ જાય, પછી અસ્તવ્યસ્ત વિચારો આવે જ નહીં. તને ગમતા અને તારા જ કામોમાં મતી રહેજો. વધે શક્તિ છતાં ભક્તિ અને પ્રીતિ ચરણતવ હો. પરસ્ત્રી માત હું માનું, પરાયું દ્રવ્ય માટી હો. પ્રભુ નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો. તમે મંદિરમાં એ રીતે જાઓ કે મંદિર તમારા ઘરમાં આવી જાય. મંદિરમાં જવાની પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રાખો, તમારું ઘર મંદિર ન થાય ત્યાં સુધી. એકવાર ઘર મંદિર થયું ને પછી મંદિરમાં જવાનો નિયમ રાખવાની જરૂર નથી, પછી દેવ તમારા ઘરમાં આવી ગયા. તેથી જીવનની અંદર માણસે સ્વાધ્યાય અને ભક્તિ એ બે તત્વોનો આધાર લઈને કેવા સુગંધી કર્મો કરવાના, તેની એક બહુ મોટી કલ્પના છે. ભગવાન પણ આખી સૃષ્ટિ સર્જે છે અને વિરીન કરે છે, પણ બધું જ સહજતાથી કરે છે. લોકવત્તુ લીલા કૈવલ્યમ. આપણે બંધાઈ છે એનું કારણ આસક્ત છે, એક વાસના છે. સેન્સ ઓફ એપ્રિસિએશન નથી, સેન્સ ઓફ પઝેશન છે. બીજું કર્તૃત્વનો અહંકાર છે, પકડી રાખવાની મનોવૃત્તિ છે. તેથી બાલસહજ જીવનને મહત્વ. જો બાળકો રમે છે પણ બહુ અહંકાર નહીં, કર્તૃત્વનો અહંકાર નહીં, ઝઘડા નહીં. થોડું ઘણું ઝઘડો થોડી વાર ભૂલી જાય. દરિયા કિનારે રેતી અંદર બાળકો ઘર બનાવે ને પાછા પોતે પાડી નાખે, પાછું બનાવે પોતે પાડી નાખે. એટલે બનાવતો પણ આવડે, તોડતા બી આવડે છે. આપણને બનાવતા તો આવડતું નથી, તોડતા તો આવડતું નથી, અને છોડતા જીવ ચાલતો નથી. પણ છોડવું પડે છે, હકીકત છે. મરતી વખતે છોડીને જવું જ પડે છે. તો બાળકો પાસે શીખવા જેવું છે કે બનાવતા બી આવડે, છોડતા બી આવડે. ગણપતિને લાવવાના બી ખરા અને વિસર્જન પણ કરવાના. તેથી સર્જન અને વિસર્જન બંનેની સહજતા જીવનમાં આવી જાય ને તો કોઈ કર્મ તમને આઘાત આપે નહીં. ઘણા માણસો છેલ્લી ઉંમરમાં બહુ રડતા હોય છે. શા માટે ખબર છે? છોડવાની હિંમત નથી. જિંદગીભર કશું જ છોડ્યું નહીં અને હવે બધું જ છોડવું પડશે એમ આંખ સામે દેખાય છે. તેથી રડ્યા જ કરે, રડ્યા જ કરે, રડ્યા જ કરે. 24 કલાક માણસ રડે. હવે આટલું જીવન ખરાબ ન કરવું હોય ને તો પહેલેથી છોડવાની ટેવ રાખો. છોડવું એટલું સહજ અને સ્વાભાવિક હોવું જોઈએ કે છોડતો જ આવે. છોડવો એમાં છે શું? રોજ છોડું છું, કંઈ ને કંઈ, કંઈ ને કંઈ, કંઈ નહીં. એટલું બધું છોડ્યું છે કે ટેવ પણ છે અને હવે છોડવાનું ઓછું જ રહ્યું છે. પેલું છોડ્યું તો ટેવ પણ ન હોય અને બધું છોડવું પડે એટલે ડબલ નુકસાન. ટેવ ન હોય એટલે મન માને નહીં અને પછી બધું ભેગું થોડું દેખાય. આટલું બધું આ દિવસ છોડ્યું નહીં ને હવે કાલથી કશું જ નહીં. ગઈકાલનો અબજપતિ અને આજે એક પાવલી પણ ભેગી જતી નથી. એના ખિસ્સામાં ભરીને રાખી દો ને સિક્કાઓ, તો બળી ગયા પછી સિક્કાઓ ત્યાં જ પડ્યા હશે, જાય નહીં. તેથી બધું જ સંગળ્યું અને કશું ભેગું આવતું નથી અને છોડવાની ટેવ નથી. તેથી આવા માણસો મોટી ઉંમરે રડતા હોય. એ તો માણસ રડે નહીં. જબ આયે તુમ જગત મેં, જગ હશે તુમ રોય. બાળક રડીને આવે, એનું કારણ રડે તો એના શ્વાસ શરૂ થાય. ભગવાન રાખ્યું છે આ રીતના. અને લોકો હશે પેંડાવે છે, બાબો આવ્યો, બાબો આવ્યો. જગ હશે તુમ રોય, પણ એસી કરણી ખર ચલો, તુમ હસો જગ રોય. જતી વખતે જે માણસ હસતો હસતો જાય ને એને જીવતા આવડ્યું છે. રડતો હોય તો સમજી લો જીવનનો તાલ ચૂકેલો માણસ છે, ચૂકી ગયો. હસત કર્મ કરાવે ત્યાં છે રોવત ફળ ભોગવાવે. તુકારામ બહુ સ્પષ્ટ કહે છે, કર્મ કરતી વખતે માણસ કુકર્મ કરતી વખતે હસતો હોય છે અને એટલું જ પછી પરિણામ એને રડવું પડે છે. એનું કારણ, કર્મફળ કોઈને છોડતા નથી. 1000 ગાયોની વચ્ચે વાછરડું પોતાની માને ઓળખવામાં ભૂલ કરતું નથી. 1000 ગાયો ઉભી રાખી દો અને વાછરડું, હા એનિમલ કહેવાય, માણસની વાત જવા દો, વાછરડું પણ પોતાની માના આચરણને જ મોટું લગાડ છે. શાસ્ત્રકારો કહે છે, યથા ધેનુ સહસ્રેશુ વત્સો વિંદતી માતરમ. 1000 ગાયોમાં વત્સ પોતાની માને વિંદતી ઓળખી લે છે, તેવી રીતે કર્મ એના કરનારને ઓળખી લે છે. તમે એટલા ગમે એટલા છુપાઈ જાઓ, મેં નથી કર્યું, આ તો આણે કર્યું, આ તો ફલાણાએ કર્યું, આ તો ફલાણું આમ થયું ને, આ તો લોકોએ આમ કર્યું, કશું નહીં, કર્મને ખબર છે કોણ છે તે, સીધું ઘડું પકડશે. તેથી તમે ત્યાં છુપાઈ શકતા નથી. દુનિયાની વાત જવા દો, પણ આટલી સરસ ઉપમા આપી છે કે 1000 ગાયોની વચ્ચે વાછરડું પોતાની માને ઓળખવામાં ભૂલ કરતું નથી, તેમ 1000 લાખો કર્મોની વચ્ચે કર્મ એના કરતાને ઓળખવામાં ભૂલ કરતું નથી. 1 લાખ માણસો ઊભા હશે, એમાં કોણે કર્યું છે કર્મ એની જ ઘરથી પકડશે, બાકી 99,999 હાથ લગાડે નહીં. આનું નામ છે ન્યાય પ્રભુનો વિશ્વ વિશે બેદાગ રહે છે. ભગવાનના ન્યાયમાં દાગ નથી.
જાગતિક ન્યાયમાં દાગ જ દાગ છે. જાગતિક ન્યાય બેદાગ નથી. બેદાગ ન્યાય ખાલી પરમાત્માનો છે, એમાં દાગ જ નહીં. એનું કારણ આટલી માત્ર ભૂલ થાય ને, એનું કારણ એને વિટનેસ જોઈએ નહીં, સાક્ષી જોઈએ નહીં, પુરાવા જોઈએ નહીં. એનું કારણ એને પોતાની સીટ અંદર રાખી છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો ઘટ ઘટ નિવાસી ઘનશ્યામને મેં દીઠો, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો. એક એક અંદર ભગવાન બેઠેલો છે. તેથી કર્મોથી ગમે તેમ ભાગી શકાતો નથી. બચવાનો એક રસ્તો છે તે ભગવાન દેખાડે છે કે તમે કર્મોથી બંધાઈ જાઓ છો, હું બંધાતો નથી. કારણ ઉદાસીન વદાસીતમ, ઉદાસીન તરીકે બેસું છું અને અશક્ત છું. આશક્તિ રાખો નહીં અને આસન ઊંચું રાખો. કર્મ કરતી વખતે હલકા થાવ નહીં, બટકા થાવ નહીં, બેઝમાં અહંકાર નહીં, બેઝમાં વાસના નહીં, બેઝમાં રાગદ્વેષ નહીં, બેઝમાં તેજોદ્વેષ નહીં. કશું જ મેળવવું નથી, સહજતાથી કામ કરો. લોકવત્તુ લીલા કૈવલ્યમ, રમત બાંધતી નથી કામ બાંધે છે, રમત થકવતી નથી કામ થકવે છે. તમે કામથી થાકી જાઓ છો, રમતમાં તો શક્તિ મેળવવા જાઓ છો. એનું કારણ કામમાં ટેન્શન છે, રમતમાં ટેન્શન નથી. હવે તો રમતમાં ટેન્શન છે. એનું કારણ આપણે રમતને પણ કામ બનાવી દીધું છે. ભગવાન કહે છે કામને રમત બનાવો અને આપણે રમતને કામ બનાવીએ છીએ. એમને એમ પનારમાં કઈ નહીં, મજા આવશે, પણ આપણે પૈસા લગાડીએ જુગાર, પછી ટેન્શન થાય કે નહીં? પછી એમાં તમારે ધ્યાન આપવું પડે, કંઈ ભૂલચૂક ન થઈ જાય. અને થાય નહીં, છેતરીને સામેને કેમ બનાવો એ પણ બધું વિચારવું પડે. પછી એનો થાક લાગે. જીવવાનો થાક નથી, બીજાને બનાવવાનો થાક છે. તેથી લોકવત્તુ લીલા કૈવલ્યમ, લાઈફ ઇઝ અ ગેમ. કૃષ્ણ ભગવાનને રમતા શીખવાડ્યું છે. ગિલ્લીદંડા રમવા લાગ્યા, રાસ રમવા લાગ્યા, એનું કારણ તમે રિલેક્સ થઈ જાઓ, બોજો જ નહીં. રાસમાં આનંદ નહીં, ખુલ્લા દિલે માણસ રમે. ખરેખર જે લોકો રમતા જોવા જવા હોય એટલા તલ્લીન થઈ જાય, ભૂલી જાય, રાસ સાથે એકરૂપ થઈ જાય. અને એ જીવનમાં હોવું જોઈએ. તેથી ભગવાન જે રાસ રમ્યા છે એની પછવાડે મોટી ફિલોસોફી છે કે રાત દિવસ કમર તોડ કામ કરો નહીં, જરા રિલેક્સ થાવ, જરા હળવા થાવ જીવનની અંદર, તો થાક લાગશે નહીં. ત્યારે રમત આપણને બાંધે નહીં, રમતનો કંટાળો નિર્માણ થાય નહીં, રમતમાં અહંકાર હોય નહીં, રમતમાં બનાવટ કરવાનું કારણ નહીં. જીત્યો કે હારો, લેવાનું શું છે, કંઈ લેવાનું નથી, મજા આવી, બે જણા જીત્યા. તેથી કામ તરીકે જીવન જીવો છો કે રમત તરીકે? બાળકો રમત તરીકે જીવે છે, તેથી ઘર બનાવે પણ ખરા, તોડી પણ નાખે. પણ આપણે એટલા સિરિયસલી આ વાતોને લઈએ છીએ કે રમત છે સમજમાં આવતું જ નથી આપણને. ખરેખર ઇટ્સ અ ગેમ. ઘડીભર છોકરાઓ ઝઘડે પણ ખરા, એક છોકરો બીજાનું માટીમાં ઘર પાડી નાખે તો એને મારવા પણ જાય, પછી પેલાને બગાડે, પછી પેલો દૂર જઈને બનાવે, આ પોતાનું અહીંયા બનાવે, ફલાણું બનાવે, બધું કરે. પણ જરાક ટાઈમ થયો અને પછી બાપ બૂમ પાડે, ચાલો હવે ચાલો સુઈ જવાનું છે, ચાલો છોકરાઓ રમત બંધ કરો, પછી બીજો તોડે એની રાહ જોઈએ, પોતે જ તોડીને જઈને સુઈ જાય. પોતાએ પોતે માટીમાં રેતીમાં બનાવેલું ઘર પોતે જ તોડે અને દોડતો જાય. શા માટે? બા બોલાવે છે. તેમ આપણને પણ બા બોલાવે છે ખબર પડવી જોઈએ, પછી બધું વીટતા આવડે. બાની હાંક સાંભળ્યા પછી ચાર પાંચ વર્ષનો છોકરો દોડતો જાય અને 80 વર્ષનો બુઢ્ઢો ન જાય તો એને કર્યું શું જીવન સુધી? તેથી બાળકો પાસે બેસીને પણ શીખવા જેવું છે. ઈસુ ખ્રિસ્ત કહે છે કે બાળકો જ મને ગમે છે અને બાળકોને જ મારા રાજ્યમાં પ્રવેશ છે. પરમાત્મા પાસે બાળકો પહોંચે એનું કારણ માની હાક સાંભળ્યા પછી બાળકને કશું મહત્વનું લાગતું નથી. અને આપણને આ બધું એટલું મહત્વનું લાગે છે કે બાની હાક સંભળાતી જ નથી. આંખ આડા કાન કરીએ છીએ, ઇગ્નોર કરીએ છીએ. મોત સામે દેખાતો તો ના, હજી ડોક્ટર છે ને, બધું કરશે, પથરા કરશે હવે. પણ અહીંયા આટલા છીટક્યા છીએ કે હવે બા બોલાવે છે ધ્યાનમાં જ આવતું નથી. અને એ જ છોકરા પાસે શીખવા જેવું છે, બા જ્યારે બોલાવે ત્યારે કશાનું મહત્વ નથી. તેમ પરમાત્માનું તેડું આવે ને ત્યારે કશું મને છીટકતું નથી, આવું અલિપ્ત રહેતા આવડું છે. પછી કર્મ બાંધે છે ના? પછી કર્મ નથી બાંધતા, કર્મ માટેની આશક્તિ બાંધે છે. કર્મ નથી બાંધતા, એના માટેનો અહંકાર બાંધે છે. મેં કર્યું, મેં કર્યું, આ અહંકાર બાંધે છે. મને આ જોઈએ, આ જોઈએ, આ વાસના બાંધે છે. તેથી આપણી વાસના, આપણી આશક્તિ, આપણો અહંકાર, એ બધું બાંધે છે. ભગવાન કામ કરે છે સમષ્ટિને માટે, પોતાને માટે નહીં. વાત બદલી ગઈ તરત. સમષ્ટિ માટે કામ કરો. ઋષિ મુનિઓએ કેટલું કામ કર્યું પણ કોઈ બંધાયું નહીં. આનો ભદ્રા કરતવો યંતુ વિશ્વતા, સર્વેત્ર સુખીન સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાની પશ્યંતુ. આખા દુનિયાનું કલ્યાણ થાવ. આપણે કુટુંબના પાંચ માણસોનું જ કલ્યાણ થાકી જઈએ છીએ. પણ આખા દુનિયાની વાત થઈ, મોટા લેવલ ઉપર આ માણસ પહોંચી ગયો, એને થાક જ નથી. એનું કારણ રમત તરીકે છે. સેન્સ ઓફ પઝેશન છે જ નહીં, સેન્સ ઓફ એપ્રિસિએશન, માલિકી ભાવ થકવી નાખી છે. પઝેશનની ભાવના, મારું 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 મારું, તમે જ્યાં છેટકશો ત્યાં તમને ટેન્શન નિર્માણ થાય.
તેથી સ્વાર્થ આવે, રાગદ્વેષ આવે, સરખામણી આવે, અહંકાર આવે, આ બધા તત્વો કર્મની આસપાસ ફરે છે. એમાંથી બચવાની કલા એટલે ગીતા. કરવું તો પડશે જ, કરીશ નહીં એમ બોલો ચાલે નહીં, એટલે કરવું તો પડશે. કરશો એટલે બંધન પણ આવશે, અને બંધન કેમ ના આવે તે શીખવવાને માટે ગીતાએ પ્રયત્ન કર્યો છે. 700 શ્લોકો આટલા માટે છે. કોઈ પણ શ્લોક હાથમાં હાથ લગાડો. જીવનની કલા શીખવે છે. લાઈફ ઇઝ અ ગેમ. લીલા શબ્દ બહુ મહત્વનો છે. લીલા શબ્દ ભારતમાં જ છે, બીજા કોઈ દેશમાં નથી. તમને અંગ્રેજીમાં એનું ભાષાંતર મળશે નહીં. પ્લે અને ગેમમાં એ આવતું નથી. પ્લે અને ગેમ એટલે રમત થાય, લીલા ન થાય. લીલા એક જુદી વસ્તુ છે. મોર જે કળા કરે છે ને, લીલા છે. એને થાકની આનંદ છે. આકાશમાં મેઘ ગર્જના થાય અષાઢ મહિને, અને મોર ખીલી ઉઠે અને નાચે. આવી રીતનો આનંદની અભિવ્યક્તિ એટલે કર્મ. એમાં અહંકાર નહીં, એમાં વાસના નહીં. કલા કરીને મોરે કશું મેળવવાનું નથી. કલા કરીને મોરને કોઈ અહંકાર આવતો નથી. સહેજ એના પીછા આમ પોળા થઈ જાય, તમે સરસ મજાનો દેખાય, આખો પીછું જણા ગોઠવાયો ને પંખો સરસ મજાનો રંગબેરંગી. તેટલી સહજતાથી પરમાત્મા કામ કરે છે. મોર જેમ કળા કરે છે તેમ પરમાત્મા વિશ્વ કરે છે. અને એમ જ આપણે જીવન જીવવું જોઈએ. ને એ જ ધારણા જો આવી જાય, એને કહેવાય સહજ જીવન. તો જ કર્મના ફળોમાંથી બચી શકાય, કર્મના બંધનમાંથી બચી શકાય. કર્મથી બચી શકાતું નથી. ત્યારે કર્મ કરતી વખતે વાસના હોય છે, કરે પછી અહંકાર નિર્માણ થાય છે. કોઈ આપણાથી આગળ જાય તો દ્વેષ નિર્માણ થાય, એને કેમ પાછળ પાડી દઈએ. આ બધા આ બધું ઘણી શરૂ થાય. પરિણામે આપણે ચૂથાઈ જઈએ છીએ, પીખાઈ જઈએ છીએ, ઉડી શકતા નથી. મળેલી પાંખો હોવા છતાં પીખવા સિવાય કશું કરતા નથી. પાંખો ઉડવા માટે મળી છે, કોઈને પીખવા માટે નહીં. ત્યારે કહેવાનું તત્પર શું છે કે જીવન જીવવાની એક વિશિષ્ટ કળા છે. તેથી તમે કર્મથી બંધાવો છો, હું બંધાતો નથી એમ કહીને ભગવાન શું કહે છે, હું જેમ કામ કરું છું એમ કામ કરો. તેથી આ ગાઈડલાઈન છે. રસ્તામાં બાપ આગળ જાય ને પછી દીકરો પાછળ પાછળ આવે, શા માટે? જો અહીંયા કંઈ વાંધો નથી, અહીંયા ચાલ્યો આવો. આ ગાઈડલાઈન છે. ત્યાં જઈશ તો ખાડામાં પડશે, હું જાઉં છું અહીંથી આવો. કાં તો પાણીમાં બાપા ઉભા રહે, પછી અહીંયા દેખાડે, અહીંયા કમર સુધી પાણી છે, એટલામાં મારી આજુબાજુ રામ, પછી વાંધો નહીં. આગળ ગયો તો ખબર નહીં શું હશે. તેમ બાપ જેમ ગાઈડલાઈન આપે તેમ ભગવાન ગાઈડલાઈન આપે છે કે હું બંધાતો નથી. એનું કારણ, ઉદાસીન મારું આસન ઊંચું છે, અશક્ત કોઈ ઠેકાણે આસક્તિ રાખતો નથી, અને રમત તરીકે લીલા તરીકે કામ કરું છું. તો આપણે પણ જીવનમાં રમત તરીકે કામ કરો, પછી બોજો લાગશે જ નહીં, કશો બોજો લાગે નહીં. જીવનની અંદર ગમતી અણગમતી અનેક ઘટનાઓ બને. ઘણા માણસો હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, એકાદ ઘટના મનધારી ન થાય કે માણસ આપઘાત સુધી જાય. જીવન આટલું સસ્તું નથી. આપણા એક જ જીવનમાં હજારો ઘટનાઓ બને છે. એમાં એકાદ મનગમતી ન થાય, લાઈફ ફેંકી દેવાનો. કેટલો નાનો પાર્ટ છે એક ઘટના એટલે. તેથી આ બધી ઘટનાઓથી માણસ અસ્વસ્થ થાય છે. કોઈની માં ગુજરી જાય, આપઘાત કરવાનું મન થાય. બાપા ગુજરી જાય, હવે જીવનમાં શું રહેવાનું? શાસ્ત્રો કહે છે, માતા પિતૃ સહસ્રાણી પુત્રદાર સતાની છે. અરે, તારા મા બાપ નથી, હજારો જન્મારામાં હજારો મા બાપ થઈ ગયા, અને દરેક જન્મે તને મા બાપ છોડી ગયા અને તું એમને છોડી આવ્યો છે. આ તો કાયમનો ક્રમ છે, અપનાવવું જ પડે. દેટ વિચ કેન નોટ બી ક્યોર્ડ મસ્ટ બી એન્ડ્યોર્ડ. કેટલીક વસ્તુ આપણા હાથની બહાર છે. ત્યારે શાસ્ત્રકારો આપણે સમજાવે છે, મા ગુજરી જવી, બાપ ચાલ્યા જવા દુઃખદ ઘટના છે. સંવેદનાશીલ માણસ છે, કંઈ જડ નથી. ચોક્કસ તમે આંસુ સારો ભાવાંજલિ આપો, શ્રદ્ધાંજલિ આપો, એમને યાદ કરો, એમના ગુણોને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો, પણ એમની પાછળ મરાય થોડું છે. કારણ કે જીવનની ઘટના છે એક. આટલી સરસ ફિલોસોફી ગીતાકાર દેખાડે છે. ગોકુળમાં આટલો બધો પ્રેમ કૃષ્ણે આપ્યો છે કે આજ દિવસ સુધી એ પ્રેમની ધારા વહે છે. તમે કોઈ પ્રેમનું કાવ્ય લખો ને કૃષ્ણ એમાં ના આવે તો કાવ્ય અધૂરું લેખાય. પ્રેમભીની ગોપીઓની ભાવના છો બોડી છે, ભાવમાં તો ગોપાલે જિંદગી જ બોડી છે. તેથી કૃષ્ણ એટલે પ્રેમાવતાર, ગોકુળ એટલે પ્રેમની યમુના ત્યાં વહેતી હતી. પણ ગોકુળ છોડીને બહાર ગયા પછી જિંદગીમાં બીજી વાર ગોકુળ પાછા ગયા જ નથી, આટલા અલિપ્ત રહેતા આવડે છે. આપણે શું પથરા પ્રેમ કરવાના હતા? આસક્તિને મોહ છે, અને જરાક આગુ પાછું થાય તો આપણે આપઘાત કરવા જઈએ છીએ. આટલો આત્યંતિક સંપૂર્ણ પ્રેમ કરી બતાવ્યો છે કૃષ્ણે ગોકુળમાં. પ્રેમ કર્યો ને 5000 વર્ષમાં કોઈ માણસે કોઈના ઉપર આટલો પ્રેમ કર્યો નથી. અને છતાં કહે છે હું અશક્ત છું. કેવો અશક્ત? કે પાછો કર્ઝી વિઝિટ માટે પણ ગોકુળ ગયા નથી. ચાલો બધી ગોપીઓને જરા મળી આવીએ, નહીં ફિનિશ, વાત પૂરી થઈ ગઈ. એટલે થાય ત્યારે ઓતપ્રોત થાય, પણ અંદરથી એટલા બધા અલિપ્ત હોય કે અંદરનું પાણી ડોળાઈ જાય નહીં. એને જ રમત કહેવાય. રમતમાં આઉટ પણ થાય. હવે તો બધી રમતો ગઈ,
નહીં તો હું તો તમે આઉટ થાય એટલે માર્યો કહેવાય. અને ભાઈ સામેની પાર્ટીનું પાછો એક મારે એટલે પાછો જીવતો થાય. જૂના લોકોને ખબર છે હવે તો બધું ગયું, હવે તો એ રમતો કાં કોણ રમે છે, રમવા માટે ગ્રાઉન્ડ પર રહ્યા નથી. પણ એક માણસ મરે, આઉટ થાય અને મર્યો કહેવાય. અને સામેની પાર્ટી તમે એક આઉટ, તમારો પાછો એક જીવતો થાય, ત્યારે જીવતો થાય એનો હર્ષ નહીં અને મરે એનું બહુ દુઃખ પણ નહીં. એનું કારણ અલ્ટિમેટલી રમત છે અને બધા પાછા ઘેર જવાના છે, કોઈ મરતું નથી. ત્યારે જીવ્યો મર્યો, જીવ્યો મર્યો એમ રમતમાં બોલે પાછા બધા હસતા હોય. એનું કારણ સાંજે બધા પાછા ઘેર જવાના છે. તો એ જ વાત આખી સૃષ્ટિમાં છે, કોઈ જીવતું નથી ને મરતું નથી, બધું આવાગમન ચાલે છે. અલ્ટિમેટલી બધા પરમાત્મા સુધી પહોંચવાના છે, જન્મ જન્માંતરે. વાહ, એ આખી ફિલોસોફી એકવાર જો ધ્યાનમાં આવી જાય ને તો અહંકાર ચાલ્યો જાય, વાસના ચાલી જાય, આશક્તિ ચાલી જાય, તમારું આસન પોતાની મેળે ઊંચે ઊંચે આવી જાય, ત્યારે ઉદાસીન વધા આસીતમ, ઉદાસીનની જેમ હું રહું છું, અશક્ત રહું છું અને તેથી મને એ કર્મો નડતા નથી. નમે કર્મ ફલે સુરા, નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા, મને કર્મો લેપાય માન કરતા નથી. કારણ કર્મ ફળની સ્પૃહા જ નથી. ઇતિમામ યોભી જાણાતી, એ મને જે જાણે છે, કર્મભીર ન સબધ્યતે. આ વાતો ગીતા ઘણી ઘણી કીધી છે, હું કર્મમાં લેપાયમાન થતો નથી, મને કર્મ ફળની સ્પૃહા નથી, તેથી મને કર્મો બાંધતા નથી. અને આવું જે માણસ સમજી લે તે પણ કર્મથી બંધાય નહીં. એનું કારણ આ જ કલા અને આર્ટ શીખવા જેવી છે. તેથી પોતે જીવીને ભગવાનને કર્મમાંથી અલિપ્ત કેમ રહેવાનું એનો રસ્તો દેખાડ્યો છે પોતે જ. તેથી ધીરે 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 ઉપર વધતા વધતા આપણી આસક્તિ જવા માટેનો એક રસ્તો છે, ભગવાનને આપણા માટે આસક્ત કરો. એવું સરસ જીવન જીવન આવી ભક્તિ કરો કે ભગવાનને આપણી આસક્તિ લાગે અને આપણને પણ ભગવાનની આસક્તિ લાગે તો ખરાબ નથી. મૈયાશક્ત મના પાર્થ, સાતમા અધ્યાયમાં જોયું આપણે, મૈયાશક્ત મારામાં થાવને આસક્ત કોણ ના પાડે છે? પદાર્થોમાં થાવ છો, વ્યક્તિઓમાં થાવ છો, વસ્તુઓમાં થાવ છો, મારામાં થાવને આસક્ત? પછી બધું હું જોઈ લઈશ. તેથી ખરી આસક્તિ પરમાત્મા માટે નિર્માણ થવી જોઈએ, એ મધુર આસક્તિ છે. અને પછી પરમાત્માને સામે આપણા તરફ આસક્તિ થાય અને એકવાર એને આસક્તિ થઈને પછી આપણને પડવા જ ન દે, પછી તમે નિશ્ચિંત. તેથી પરમાત્માને ખેંચી લેતા આવડવા જોઈએ. ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરેલી કે આવતીકાલે પાંડવો ખલાસ, નિષ્પાંડવા મેદની. દુર્યોધને મેણું માર્યું, સન થયું ને ભીષ્મ પિતામાંથી. તમે દિલથી લડતા જ નથી ને તો આ શું કહ્યું છે પાંડવોનું? ભીષ્મ પિતામાં સામે ઉભા રહે. અરે પરશુરામ જેવા અવતારનો પરાભવ જેને કર્યો છે આ ભીષ્મ, કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો મરતા નથી એમ બોલે છે. તમે દિલથી લડતા નથી, આવું મેણું માર્યું દુર્યોધને, પછી અસ્વસ્થ થયા છે એમ. તો આવતીકાલે પાંડવો ખલાસ, નહીં થાય તો હું શસ્ત્ર છોડી દઈશ. દુર્યોધન ખુશ હતો, કાં પાંડવો મરે છે અને કાં ભીષ્મ હટે છે તો બીજો આગળ આવશે. એનું કારણ એને કર્ણ લાવવો હતો. પછી બંને બાજુ લાડુ છે એમ લાગતું દુર્યોધનને. હવે ભીષ્મ પિતામાં પ્રતિજ્ઞા લઈને બેઠા, આ બાજુ કૃષ્ણની પ્રતિજ્ઞા હતી, હું શસ્ત્ર હાથમાં લઈશ નહીં. તો ભીષ્મે શું કર્યું? કૃષ્ણને શસ્ત્ર ઉપાડવા મજબૂર કર્યા. આજે હું જો હરિહિ શસ્ત્રને ગ્રહાઉં તો લાજાઉં જનુગો, જાનવી સૂત્રને કહાઉં. જો હું ભગવાનના હાથમાં શસ્ત્ર લેવડાવું નહીં તો મારો પિતા શાંતનુ લાજે અને હું ગંગાનો પુત્ર નથી એમ નક્કી થાય. એમ ભીષ્મ પિતામાં નક્કી કરે છે. અને પછી એટલો હાહાકાર મચાવી નાખે છે કે ભીષ્મ સામે ઊભા રહેવાનું પાંડવોનું ગજું જ નહીં. પાંડવોની સેનામાં નાશભાગ શરૂ થઈ ગઈ અને કૃષ્ણ બીકેમ હેલ્પલેસ. તેથી ચક્ર હાથમાં ઉપાડ્યું એમણે. એટલે ભીષ્મે શું કર્યું? કૃષ્ણને મજબૂર કર્યા શસ્ત્ર ઉપાડવાને માટે. અને જેવું કૃષ્ણે શસ્ત્ર હાથમાં લીધું છે, ચક્ર ઉપાડ્યું, કે તરત ભીષ્મ સરેન્ડર થઈ ગયા, ભગવાન મને આજ જોઈતું હતું. તેથી ભગવાનને મજબૂર કરવાની શક્તિ અને ભક્તિ ભક્તમાં હોય છે. ભીષ્મની પ્રતિજ્ઞાની અદ્ભુત રંગોળીને જાળવવા શ્યામે પ્રતિજ્ઞાની જે તોડી છે, પ્રેમભીની ગોપીઓની ભાવના છો ભોળી છે, ભાવમાં તો ગોપાલે જિંદગી જ ભોળી છે. તેથી ભીષ્મ મજબૂર કર્યા શા માટે? શસ્ત્ર ઉપાડવાને માટે. તેમ આપણે પણ ભગવાનને મજબૂર કરવાના છે આપણા ઉપર આસક્ત થવાને માટે. એકવાર એ આસક્ત થયો ને પછી વાત પતી ગઈ. પણ આસક્ત ક્યારે થાય? આપણે સમર્પિત થઈએ તો. અને સમર્પણ ભક્તિ વગર આવતું નથી. ત્યારે બુદ્ધિને સમજદારી આપીને આ ગાડી ચલાવવાની અને મનને પરમાત્માના ચરણે સમર્પિત કરવાનું, પછી એટલું સરસ જીવન થાય, લીલામય જીવન થાય, રમત જેવું જીવન થાય કે આ માણસ હસતો રમતો જીવતો હોય. એટલે કૃષ્ણ આખા જીવનમાં હસતા રમતા જ જીવ્યા છે. કૃષ્ણ ભક્તો જો હસતા ન હોય તો આશ્ચર્ય છે. હિન્દુ સંન્યાસીઓ જો ગંભીર મુખમુદ્રા રાખીને ફરતા હોય તો એના જેવી દુઃખદ ઘટના બીજી નથી. એનું કારણ આખા જગતને લીલાનો સંદેશ આપનાર સંસ્કૃતિ છે.
भारत नो साधु संत संन्यासी हमेशा हसतो रमतो होवो जोईए, रड़तो माणस संत होई शकतो नथी, ऋषि होई शकतो नथी। त्यारे कहेવાનો તાત્પર્ય શું છે, લીલાવત રમતવત જેને જીવન લાગે તે માણસ કર્મના બંધનમાંથી બચે। ઉદાસીન વદાસીનમ અસક્ત તેષુ કર્મસુ। હવે આ કહે છે ભગવાન, તમે ઘડીકમાં કહો છો હું સર્જન કરું છું, ઘડીમાં કરું છું વિસર્જન કરું છું, ઘડીમાં કહો છો મને કંઈ સ્પર્શતું નથી, આ બધું કંઈ ગરબડ ગરબડ જેવું લાગે છે, તો હજી પણ તમારી જે કર્મ પ્રક્રિયા છે અને વિશેષ રૂપે જાણવા મળે તો સારું એવો ભાવ અર્જુનના ચહેરા ઉપર જોયો, તેથી એનું જ વધારે વિસ્તાર ભગવાન કરે છે એ શ્લોકનું પારણ કરી રાખશું આવતા રવિવારને માટે। માયાધ્યક્ષેન પ્રકૃતિ શૂયતે સચરાચરમ હેતુનાનેન કૌંતેય જગદ્વી પરિવર્તતે વસુદેવસુતં દેવં કંસચારુરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું। ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુસાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ।